સરસ વગાડે છે ને તબલા, જોયા તમે? ટીવીમાં બતાવજો, હા, તાળીઓથી વધાવો. કેટલાઓ સિક્કા મૂક્યા છે નીચે, એક કે બે? નાનો બાળક જો કેવા સરસ વગાડે છે ને. વાલા ભક્તો, ગુરુજીની આજ્ઞાથી સંતો અમેરિકામાં રહે છે. આપણા અમેરિકાના બાળકો અને યુવાનોમાં સંતોએ જે કાર્ય કર્યું છે ને, કદાચ આપણી મૂળ ગાદીમાં આટલું સારું નવી પેઢીને ઘડવા માટે ફક્ત ને ફક્ત લોયાધામ દ્વારા કાર્ય થયું છે. એવું કાર્ય અમેરિકા, લંડન અને કેનેડાની ધરતી ઉપર આપણા સંતો દ્વારા થઈ રહ્યું છે. ખાલી થોડું સેટ કરજો, થોડું. સ્વામિનારાયણ, બધા ભક્તો તાળી પાડીને વાહ. તમારી તાળી કેટલી મીઠી લાગે છે. તમે આમ રોજ તાળી પાડીને ગાયા કરો એ મહારાજને પ્રાર્થના કરીએ. હા, આજે નવા વર્ષે
ગાઈએ. સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આજના વિક્રમ સંવત 2073ની સાલનું આ નૂતન વર્ષ, આ પ્રથમ પ્રારંભનો દિવસ, આજના દિવસે પ્રાતઃકાળે આપણે ઠાકોરજીની, પૂજ્યપાદ ગુરુજીની, સંતોની ચંદનથી અર્ચા પૂજા આ દિવ્ય લાભ જેણે લીધો. કહેવાય છે જીવનમાં નવા વર્ષ તો ઘણા આવ્યા હશે, પણ આપણા જીવનનું આજનું નવું વર્ષ એ સાચું નવું વર્ષ થઈ ગયું. આપણા જીવનની આજની કમાણી એ જિંદગી ભરની કમાણી થઈ ગઈ. એકવાર ખૂબ તાળીઓથી આજના આપણા આ લાભને આપણે વધાવીએ.
આવો ભક્તો, શ્રીમદ સત્સંગી જીવનની કથા ગંગામાં સ્નાન કરીએ. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, ઇથમ નિજાન દુર્ગપુરાધિવાસાન દેશાંતરસ્થાશ્ચ નરાશ્ચ નારીઃ અત્યર્થમાનંદયતો હિ તસ્ય તત્ર વ્યતેયુઃ સર્દોષ્ટપુર્યાં. ભક્તજનોને અત્યંત આનંદ પમાડનારા એવા ભગવાન શ્રીહરિ ગઢપુરને વિશે રહે છે, ગઢપુરવાસીઓના પ્રેમને સ્વીકાર કરે છે. આમ કરતા કરતા ભગવાન શ્રીહરિ વિક્રમ સંવત 1861 સાલમાં મહાસુદ એકાદશીના દિવસે પ્રથમવાર ગઢપુર પધાર્યા હતા. પ્રભુ ગમે ત્યાં જાય, વળી વળીને પાછા પ્રભુ ગઢપુર આવે. પૃથ્વીનો છેડો ઘર છે એમ આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા પરમાત્મા ભગવાન શ્રીહરિએ ગઢપુરને, દુર્ગપુરને પોતાનું ઘર માન્યું છે. એ દુર્ગપુરવાસીના પ્રેમની કથા ગઈકાલે પૂજ્યપાદ ગુરુજીએ આપણને સંભળાવી હતી. દાદા ખાચર, એમના 4 બહેનો, 2 માતાઓ, 2 પત્ની, આખો પરિવાર જાણે કે અક્ષરધામના મુક્તો જ એક ઘરમાં ભેગા થયા હોય ને. સુવ્રત મુનિ કહે છે, વિક્રમ સંવત 1870 કારતક વદી 5મને દિવસે એભલ ખાચર ને ત્યાં ભગવાન શ્રીહરિ નિવાસ કરીને રહ્યા છે એને 9 વર્ષ અને 9 મહિના પૂરા થયા છે. અંતે શરીર તો નાશવંત છે. એભલ બાપુના શરીરમાં મંદવાડ આવ્યો છે, બીમાર થયા છે. લાગ્યું છે કે હવે મારો પ્રાણ નહીં બચે, મારો સમય પૂરો થાય છે. મૃત્યુની પથારીએ એભલ ખાચર સૂતા છે. આ મૃત્યુની પથારી એવી છે, જીવ પ્રાણી માત્રને એક દિવસ આ પથારીએ સુવાનું જ છે. કહેવાય છે, દુનિયાના ગમે એટલા રસ્તા ઉપર આપણે દોડીશું, ફરીશું, ચાલીશું, પણ એક દિવસ આપણે આ રસ્તામાંથી પસાર થવું જ પડશે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુને ભૂલી જાય છે, શાસ્ત્રમાં એને મૂર્ખ કહ્યો છે. અદ્યવાબ્દ સતાંતે વા મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવમ. આજે કે કાલે જવાનું નક્કી છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જે. શું કુબેરો, શું સિકંદરો, ગર્વ સહુનો ખૂટશે અને હો ગમે એવો ખજાનો, પણ એક દિવસ તો ખૂટશે. આજે તો ફૂટી છે પ્યાલી. જીવનમાં નાનું નુકસાન થાય ને રડનારા માણસને, મારા ચપ્પલ ખોવાઈ ગયા, મને કોઈ આમ કહી દીધું, મને કોઈ થપ્પડ મારી દીધી, મેં કહ્યું ને પેલા માણસે સાંભળ્યું નહીં, મારા દીકરા પાછળ આટલી બધી મેં મહેનત કરી, દીકરો મારાથી દૂર થઈ ગયો, ફરિયાદ કરનારા માણસોને જવાબ છે. શું શું કુબેરો, શું સિકંદરો, ગર્વ સહુનો તૂટશે અને હો ગમે એવો ખજાનો, પણ એક દિવસ તો ખૂટશે. આજે તો ફૂટી છે પ્યાલી અને કાલે તો કુંજો ફૂટશે. કાળની કરડી નજર થે કોઈ બચવાનું નથી. એ ભલે બાપુ 9 વર્ષ 9 મહિનાથી ભગવાન શ્રીહરિની સેવા કરે છે. મૃત્યુનો સમય આવ્યો છે, ખબર પડી ગઈ છે. પોતાના પ્રાણથી પણ પ્યારા એકને એક પુત્ર, ઉત્તમ એનું નામ છે, ઉંમર ઘણી નાની છે, એ નાના દીકરાનો હાથ ભગવાન શ્રીહરિના હાથમાં સોંપે છે. બાપુની આંખમાં આંસુ આવી ગયા છે.
દરબારની આંખના આંસુને ભગવાને ઓળખી લીધા છે. કહેવાય છે આ દુનિયામાં ત્રણ પ્રકારના માણસોને ઓળખવા જોઈએ. સાંભળવા જેવી વાત છે, નીતિશાસ્ત્રોની વાત છે, જીવન જીવવાની વાત છે. આ કથા સત્સંગી જીવન, આપણું જીવન કેવું હોય એની છે. ત્રણ પ્રકારના માણસો, દયા બધા ઉપર કરજો, પ્રેમ પાત્ર જોઈને કરજો. પાત્ર જોયા વિના જો પ્રેમ કર્યો, અક્કલ છોડીને સક્કલ જોઈને ખાલી જો તમે પ્રેમ કર્યો, સમજો છો ને મારી વાતને, આ ચહેરાઓ જોઈને ગાંડા થાય છે ને, ફેસ ઉપર વારી જનારા જે છે ને, એને એના માટે કહું છું, દયા બધા ઉપર કરજો. શાસ્ત્ર કહે છે તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, પણ પ્રેમની વાત આવે પાત્ર ઉપર કરજો. બાકી તો કહેવત છે ને, પહેલાં પ્રેમમાં પડે છ મહિના થાય પછી વેમમાં પડે, અને બીજા છ મહિના થાય પછી ડેમમાં પડે. બોલો, એવું નથી લાગતું? લગ્ન થાય ત્યારે ચંદ્રમુખી હોય ચંદ્રમુખી, અને જ્યાં એક બે વર્ષ પૂરા થાય પછી ઘરમાં આવે એટલે સૂર્યમુખી થાય સૂર્યમુખી. ચંદ્રમુખીમાંથી સૂર્યમુખી, અને બીજા બે ચાર વર્ષ પૂરા થાય એટલે જ્વાળામુખી થાય. ઘર ઘરમાં વોલ્કેનો ફાટ્યા જ છે. જીવન જીવવાની વાત કરું છું, દયા બધા ઉપર કરજો, પ્રેમ પાત્ર જોઈને કરજો, વિચારીને કરજો. હજી સાંભળજો હા, પણ વિશ્વાસ હજાર વાર વિચારીને કરજો, બાકી જિંદગીમાં ક્યારેય ઊભા નહીં થઈ શકે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવ. સિંગલ કવિ લખે છે, અરે માનવ હું સમય બનીને, તારો ભાગ્ય વિધાતા બનીને, તારા આવનારા દિવસોમાં શું પરિણામ આવશે એની આગાહી કરતો કહું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો. કેવળ બાપુ અદ્ભુત કથા છે હા. દયા બધા ઉપર કરજો, તમને ક્યારેય વાંધો નહીં આવે, પણ પ્રેમ પાત્ર જોયા વિના કરશો બહુ મુસીબતો આવશે જીવનમાં. ઘણા લોકો તો ઘરવાળાથી એવા થાકી ગયા હોય છે. કહું દાખલા આપું, અમે મળીએ એટલે બધા એક જ વાત કરે, સ્વામી તમે જો વેલા મળ્યા હોત ને. પણ હવે એને લાતો મારી પછી પાત્ર જોઈને પ્રેમ કરજો અને વિશ્વાસ. કહેવાય છે તમે બોલો નહીં, સાંભળજો, તમે બોલો નહીં છતાં તમારી હૃદયની વાતને સમજી શકે ને એવા માણસ ઉપર વિશ્વાસ કરવો જોઈએ, એવા માણસ ઉપર. હે દરબારે ભલ ખાચર સુતા છે, આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને દડ 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 દડી પડે માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આ માણસને ક્યારે જીવનમાં હસવું ક્યારે જીવનમાં રડવું નક્કી નથી. દરબારની વાણીને ભગવાને ઓળખી લીધી, દરબારને ચિંતા દીકરાની છે. પુત્ર નાનો છે, પિતાનું છત્ર ગુમાવશે, રજવાડું મોટું છે, દીકરાનું શું થશે? ભગવાન શ્રીહરિએ દીકરાનો હાથ જાળ્યો, દરબારને કહ્યું, દરબાર તમે નિશ્ચિંત થઈને દેહ છોડો, આ દાદો અત્યાર સુધી તમારો દાદો હતો, પણ આજથી આ દાદો અમારો દીકરો છે એમ કરીને અમે રાખીશું. વિચાર તો કરો ભગવાન સ્વામિનારાયણની કૃપા. એ ભલબાપુએ દેહ છોડ્યો છે, અક્ષરવાસી થયા છે, પિતાની પાછળ જે કંઈ કરવું જોઈએ એ બધું કાર્ય દાદા ખાચર એમના બહેનો બધાએ મળીને કર્યું છે. સુવ્રત મુનિ કહે છે,
પુત્ર કોણ છે, પુત્ર કેવો હોય, સત્સંગી જીવનના શબ્દો વાંચું છું. હે રાજન, પિતા એભલ બાપુ ધામમાં ગયા પછી પણ નાની ઉંમરનો ઉત્તમ એટલે કે દાદા ખાચર પિતા કરતા સર્વગુણમાં સવાયા હતા. દાસની માફક પ્રભુની સેવા કરતા હતા. કોઈ પણ કાર્ય કરે પોતાના મોટા બહેનો એને પૂછીને કરતા હતા. ચાર બહેનો હતા, જયા, લલિતા, પાંચાલી અને નાની. બે માતાઓ હતી, સુરપ્રભા અને સોમાદેવી. બે પત્નીઓ હતી, કુમુદાબા અને જસુદાબા. આખો પરિવાર જાણે કે પ્રભુ માટે જ જન્મ્યો હોય આવી રીતે પ્રભુમય એમનું જીવન હતું. આ ગઢપુરવાસીને પ્રભુ ગઢપુર છોડીને થોડા સમય માટે પણ બહાર જાય ગમતું નહીં. એમનો પ્રેમ એવો હતો, એક પળ એક ક્ષણ ભગવાન વિનાની એમને યુગ સમાન લાગે. એમનો પ્રેમ જોઈ પ્રભુએ રાધાકૃષ્ણ પ્રભુની મૂર્તિ પૂજવા માટે આપી છે, રાધાને કૃષ્ણની મૂર્તિ આપી છે. દુર્ગપુર વાસીઓએ મૂર્તિને લઈને નિત્ય પૂજા કરે છે, સેવા કરે છે. શ્રીમદ સત્સંગી જીવનની આ કથા એટલે ઉપાસનાની કથા. પ્રાપ્યાપિ સાક્ષાત ભગવત કરાતામ મનાંસિ તેષાં તુતુસૂર્ણ ભૂપ. ભગવાન કે હાથો સે પાઈ હુઈ ઇન મૂર્તિઓ કો લેકર ભી દુર્ગપુર વાસી કા મન સંતોષ કો પ્રાપ્ત નહીં હુઆ. કેસા લિખા દેખીએ. પ્રાપ્યાપિ સાક્ષાત ભગવત કરાતામ મનાંસિ તેષાં તુતુસૂર્ણ ભૂપ તલ્લગ્ન સર્વેન્દ્રિય વૃત્તિભાજાં તમેવ તસ્યામપિ પશ્યતાં વે. દુર્ગપુર વાસી કે મન મે હુઆ, હમ સેવા કરતે હૈ ભગવાન સ્વામિનારાયણ કી, હમારે આરાધ્ય, હમારે ઇષ્ટ, હમારે હૃદય કે સમ્રાટ ભગવાન સ્વામિનારાયણ હૈ. પૂજા રાધા ઓર કૃષ્ણ કી કરની, કેસે મન મે સંતોષ હોગા. કહેવાય છે ઉપાસનાની રીત એ પતિવ્રતાની ભક્તિની રીત છે. એક નારી, પતિવ્રતા નારી, જેમ પોતાનો પતિ એને પરમેશ્વર માનીને ભજે, પછી ગમે તેવો મોટો રાજા હોય, ઇન્દ્ર હોય, ચંદ્ર હોય, આ દુનિયાનો ધનપતિ હોય, પણ પતિવ્રતા નારી માટે પોતાનો પતિ એના સિવાય દુનિયામાં બીજો કોઈ પુરુષ નથી, એવી રીતે એક સાચા ઉપાસક ભગવાનના ભક્ત માટે પોતાના ઈષ્ટ સિવાય બીજા કોઈ ભગવાન નથી, આ સાચી ઉપાસનાની રીત છે. મહારાજે વચનામૃતમાં કેવી માર્મિક પ્રેરણાદાયી વાત કરી, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આટલું સમજાઈને એનો પાયો સત્સંગમાં અચળ થયો એમ જાણવો, અચળ થયો. આજના નવા વર્ષે આપણે પણ આટલું શીખીએ, આ મહારાજ સિવાય બીજો કોઈ, આ મહારાજ સિવાય બીજો કોઈ, અને આવા સાધુ બ્રહ્માંડમાં મહારાજના શબ્દો. એક દિવસ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ અમારી વૃત્તિ તમારી મૂર્તિમાં જ ખેંચાય છે, તમારા સ્વરૂપમાં જ ખેંચાય છે. આપે અમને મૂર્તિ આપી છે, અમે સેવા કરીએ છીએ, પરંતુ પ્રભુ આપની મૂર્તિ, આપનું સ્વરૂપ જો મળે તો ખૂબ સારું. એ દુર્ગપુર વાસીનો પ્રેમ કેવો હશે. ભગવાન શ્રીહરિ અતિશય રાજી થયા અને ભગવાન શ્રીહરિએ સૌથી પ્રથમવાર પોતાની મૂર્તિ પૂજવા માટે દુર્ગપુર વાસીઓને આપી છે. સૌથી પહેલી મૂર્તિ ગઢપુર વાસીઓને મળી છે. પ્રત્યક્ષ કૃષ્ણમ પ્રતિવાસરમ તે. પછી તો આનંદ એટલો બધો થયો, એટલો બધો. પ્રતિ દિવસ જેમ ચંદ્રની કળા દિવસે ને દિવસે વધતી ને વધતી, એવી જ રીતે પ્રત્યક્ષ કૃષ્ણમ પ્રતિવાસરમ તે સંસેવમાના અપિતસ્ય રાજન. દિવસે દિવસે
એમનો પ્રેમ વધવા લાગ્યો. રાધાકૃષ્ણ ને હરિકૃષ્ણની મૂર્તિ પૂજે છે. વચનામૃત મધ્યનું 21મું કલ્યાણના મુદ્દાનું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ એમ કહે, પરોક્ષ અવતારને વિશે, પરોક્ષ ભક્તોને વિશે, પરોક્ષ સંતોને વિશે જેવી પ્રીતિ અને પ્રતીતિ છે, એવી પ્રગટ ભગવાન, પ્રગટ સંત અને પ્રગટ ભક્તને વિશે થાય તો કલ્યાણ માટે કરવાનું કાંઈ બાકી રહેતું નથી, કાંઈ બાકી રહેતું નથી. તમારામાં ને મારામાં જે અસંતોષ છે એની પાછળનું એક જ કારણ છે, આપણને જે મળ્યું છે ને એનો આપણને મહિમા નથી. એક સારા સંત એટલી સરસ વાત કરતા હતા, મને એટલી બધી આ વાત ગમી છે, એટલી બધી ગમી છે, મેં લગભગ કથામાં નથી કરી, એક બે જગ્યાએ ક્યાંક કરી હોય તો જ. જેને ભગવાન મળ્યા છે ને એ સુખીઓ થઈ જાય, પણ જેને ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ મળ્યા છે ને એને વિશે હેત થાય ને તો એ અતિ સુખીઓ થઈ જાય. સાંભળજો, પણ જેને ભગવાન, ભગવાનના એકાંતિક સત્પુરુષ અને ભગવાનના એકાંતિક ભક્તો આ એ બધા મળ્યા એની વિશે હેત થઈ જાય ને તો એ સદા માટે અતિ સુખીઓ થઈ જાય. તમે જેની બાજુમાં બેઠા છો એ હરિભક્તોની કેવી સ્થિતિ છે, એના કેવા સદગુણ છે. ઘણી વાર દૂરથી ડુંગળ રળિયામણો આવી પરિસ્થિતિ આપણી છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. અમેરિકામાં પણ આ કહેવત છે, પારકે ભાણે લાડવો મોટો લાગે. દાદા ગુરુજીનું સૂત્ર હતું, કહેતા એક નાની એવી વાત, પરગંધીલા ન થવું. માણસને પોતાનું, પોતાને મળ્યું છે તે સારું નથી લાગતું. પરોક્ષવાદી માણસ એટલો બધો બની ગયો છે. આપણે વર્તમાનવાદી બનીએ, આપણે પ્રત્યક્ષવાદી મળીએ તો એટલી વાત નક્કી છે. આ મહારાજ, આ હરિકૃષ્ણ મહારાજ એ છે જે આપણે દર્શન કરીએ છીએ. મહારાજે પોતે સેવા કરી છે, મુક્તાનંદ સ્વામીએ પોતે સેવા કરી છે. અરે, આપણી સાત સાત પરંપરાથી આ ઠાકોરજીની સેવા પૂજા થાય છે અને આજે આપણે ભાગ્યશાળી આપણી સામે આજ મહારાજ બેઠા છે જે મહારાજે પૂજ્યા છે. એ પરોક્ષ થે ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. એ પ્રગટને ભજે ભજી પાર પામ્યા ઘણા, ગેધ ગુનિકા કપે વૃંદ કોટે. આપણે પ્રગટ ઉપાસનાના માર્ગે આગળ વધીએ. આપણા ઘરમાં ઠાકોરજીની મૂર્તિ છે ને મૂર્તિ ન માનીએ, એને પ્રગટ મહારાજ, પ્રગટ છે, પ્રત્યક્ષ છે. જમતા નથી એમ નહીં, બોલતા નથી એમ નહીં, એ જમે છે, એ બોલે છે. આવી ભાવના જ્યારે પ્રગટ થશે ને ત્યારે ઠાકોરજી ઘરમાં જમવાના પણ ખરા અને મહારાજ ઘરમાં બોલવાના પણ ખરા. પૂજ્ય સ્વામી બેઠા છે, બ્રહ્મસ્વરૂપ સ્વામી. સ્વામી સાથે સવારે મારે વાત થતી હતી. અમેરિકાના એક ભક્ત વિશે અત્યારની ઘટના કહું છું, અત્યારની. અમેરિકાના બેચારા આપણા ભક્તો જાણે છે, મહારાજ એના હાથનું ઘણીવાર જમે છે. મહારાજ પ્રગટ થઈને ઘણીવાર એની સાથે વાતો કરે છે. એકવાર નહીં, બે વાર નહીં, અનેક વારની ઘટના છે. હું એકલો નથી કહેતો, એવા તો કેટલા હરિભક્તોના હૃદય સ્વીકારી ચૂક્યા છે કે સ્વામી, આ કળિયુગમાં આના જેવો ભક્ત દુનિયામાં મળે નહીં, આવા ભક્તો પૃથ્વી ઉપર છે કે અક્ષરધામને આ પૃથ્વી ઉપર લાવી રહી છે. તમારી ને મારી શ્રદ્ધા હજી કાચી છે, તમારી ને મારી ભક્તિ હજી કાચી છે. બસ દુર્ગપુર વાસીની કથા એટલે ભક્તિની કથા. આજે આવો આ નવા વર્ષે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રેજે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, શ્રેજે મારા હૈયામાં તારી ભક્તિ ભરી. ડોક્ટર શૈલેષભાઈ સતપરિયાએ
ડોક્ટર માર્કની વાત કરી હતી. મેં અમેરિકામાં એવી એક નહીં, અમેરિકન ભાઈઓની એટલી બધી વાતો વાંચી, એટલી બધી વાતો વાંચી. કોઈ જીસસને યાદ કર્યા, જીસસ આવે છે. કોઈ જેહોવાહને યાદ કર્યા, જેહોવા બચાવે છે. એક ઘટના નહીં, બે ઘટના નહીં, આપણા રૂવાડા ઊભા થઈ જાય. ભગવાન પ્રગટ છે, કોઈ પણ નામે તમે બોલાવશો પણ હૃદયમાંથી નાદ ઉઠશે ને, તે ભગવાન આ પૃથ્વી ઉપર આવી જશે. બસ ભક્તિની જરૂર છે. તાળી પાડીને શ્રીજે મારા હૈયા માં તારી ભક્તિ ભરી દેજે. શ્રીજે મારા હૈયા માં તારી ભક્તિ ભરી દેજે. નામ તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે. તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી. આજે નવા વર્ષે પ્રાર્થના કરો ભક્ત, તાળી પાડીને પ્રાર્થના કરો, હૃદયમાંથી પ્રભુ તારી ભક્તિ આપ. બસ માગવા જેવી ભક્તિ છે. ભગવાન પાસે જેને ભક્તિ માગીને એના ઉપર ભગવાન કેટલા રાજી થાય છે, ક્યારેક કથામાં કહીશ તમને. તાળી પાડીને ગાઈ લો. શ્રીજે મારા હૈયા માં તારી ભક્તિ ભરી દેજે. તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે. તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે. તારા વિના આ દુનિયામાં શ્રી જે કોઈ નથી મારું. તારા વિના આ દુનિયામાં શ્રી જે કોઈ નથી મારું. આટલું કરવું પડે પાછું મંદિરમાં આવીને ભગવાનને પણ કહીએ તમે એવો માતાને, ઘરે જઈને પછી ચાલુ કરીએ તમે એવો માતાને, ઓફિસમાં જઈને પણ ચાલુ કરીએ તમે એવો માતા. ભગવાન કે તું નક્કી કર તારા મા બાપ કોણ છે, પછી મારી પાસે આવજે. તારા વિના આ દુનિયામાં શ્રી જે કોઈ નથી મારું. હાથ મારો ઝાલી લે હે વાલા, હાથ મારો ઝાલી લે હે પ્યારા, હાથ મારો ઝાલી લે મને તારો ગણી લે જે. શ્રીજી મારા હૈયા માં તારી ભક્તિ ભરી લે જે. તાળી બજા કે ગાઈએ દો મિનિટ કે લીએ. આંખ મારે તલસે છે શ્રીજે તારા રે દર્શનની. આંખ મારી તલસે છે. આંખ મારે તલસે છે શ્રીજી તારા રે દર્શનની. આંખ મારે તલસે છે. બસ વાલા ભક્ત, આપણી આંખમાં, આપણા હૈયામાં ભગવાનની મૂર્તિને દ્રઢ કરી દઈએ. આજે નવા વર્ષે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા. આશ્રિત માત્રને એક આજ્ઞા કરી, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચાર હશે તો તમે એકાંતિક બનશો, એકાંતિક બનશો તો અક્ષરધામમાં બેસવાની લાયકાત મળશે. પરંતુ કળિયુગના માણસોની સ્થિતિ અને અવસ્થાને જાણી ભગવાન શ્રીહરિએ વૈરાગ્ય ઉપર ભાર ન દીધો, જ્ઞાન ઉપર ભાર ન દીધો, ધર્મ ઉપર ભાર દીધો, પણ ભક્તિ ઉપર અતિ ભાર દીધો. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર વાત કરી. ભક્તિ એટલે પ્રેમ. જીવના હૃદયમાં જ્યારે પ્રેમ આવે છે ને, સંતોમાં પ્રેમ, મહારાજમાં પ્રેમ, ત્યારે ધર્મ એની પાછળ આવે છે, જ્ઞાન એની પાછળ આવે છે, વૈરાગ્યની પાછળ આવે છે. જરૂર છે ભગવાન અને સાધુમાં પ્રેમની. આનું જ નામ ભક્તિ.
ક્યારેક જો તમને પ્રેઝન્ટેશનમાં બતાવીશું તો ખ્યાલ આવશે. ભગવાન સ્વામિનારાયણનું મેથેમેટિક્સ શું છે? પ્રેમ આવે ને એટલે એની વાત ઓટોમેટિક મનાય, એટલે ધર્મ આવ્યો. એ જે વાત કહે યાદ રહે એટલે ઓટોમેટિક જ્ઞાન આવ્યું. એ જે ના પાડે છોડી દઈએ એટલે ઓટોમેટિક વૈરાગ્ય આવ્યો. જરૂર છે કેવળ ભગવાન અને સાધુમાં પ્રેમ વધારવાની, બસ આ જરૂર છે. કેસરી જે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, કેસરી જે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, કેસરી જે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, કેસરી જે મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. પુરવાસીનો પ્રેમ એવો છે, પરમાત્માને પણ પરાધીન બનાવી દીધા છે. એક દિવસ સુવ્રત મુનિ કહે છે, ભગવાન શ્રીહરિ બિરાજમાન છે, દુર્ગપુરવાસી બધા પ્રેમમય છે, એમાં પણ દાદા ખચરના બેન લલિતા એટલે લાડુબા એની ભક્તિ બધા કરતા ચડિયાતી છે. લલિતાનો પ્રેમ કંઈક અલૌકિક છે, જાણે કે લક્ષ્મીજી સાક્ષાત લલિતાનું રૂપ લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય આવો એને પ્રેમ છે. લલિતાની ભક્તિ જોઈ પ્રભુ ખૂબ રાજી થયા. ભગવાન શ્રીહરિએ લલિતાને કહ્યું છે, તમારી ભક્તિથી અમે પ્રસન્ન છીએ, તમે જે માગો તે વરદાન આપીએ. લાડુબાની આંખમાં આંસુ છલકાયા છે, હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મારા મનમાં એક સંકલ્પ ઘણા દિવસથી રહ્યા કરતો હતો, મારા હાથે રસોઈ બનાવું, આપને જમાડું. વર્ણાશ્રમની મર્યાદા મને નડે છે, હું કહી ન શકતી હતી, પરંતુ પ્રભુ આજે આપે વરદાન માગવા કહ્યું છે, મારી વિનંતી, મારી માગણી, મારી પ્રાર્થના એટલી જ છે, મારા હાથનો પ્રસાદ પ્રભુ આપ સ્વીકારો. મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ બોલ્યા, હે લલિતા, તમારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. મેં આપેલી મારી મૂર્તિ એનું તમે જ્યારે પૂજન કરશો, થાળ ધરાવશો ને, ત્યારે મૂર્તિમાં રહીને હું તમારી ઈચ્છા પૂરી કરીશ, અને હું સાક્ષાત મૂર્તિમાં રહીને થાળ જમવા માટે આવીશ. લાડુએ લલિતા દેવીએ થાળ બનાવ્યો છે, ભગવાનને જમાડ્યો છે, પ્રભુ સાક્ષાત મૂર્તિમાંથી હાથ લાંબો કરી જમવા લાગ્યા. તમે બધા જાણો છો, આજે પણ ગઢપુર મંદિરમાં આ લાડુબાના સેવેલા ઠાકોરજી મહારાજ દર્શન આપે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે જાગતો સંપ્રદાય છે, જાગતો. હા, એક એક પુરાવાઓ મોજૂદ છે, એક એક પુરાવા. કાતા વિનાની બોરડી આ સત્સંગમાં આજે મોજૂદ છે, જુઓ તમે. ઝાલરિયો પથ્થર ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ગાનારો આજે મોજૂદ છે, તમે જુઓ આ બધા પુરાવાઓ છે. લલિતાની ભક્તિ હવે જાહેર થઈ છે. ડોંગરેજી મહારાજ ખૂબ સરસ એક વાત કરતા, ભક્તિ ક્યારેય જાહેર ન કરવી. સાચો ભક્ત એ ભક્તિને છુપાવે. આજના માણસો ભક્તિને જાહેર કરતા હોય, ભક્તિનો ચડાવો કરતા હોય. આપણને એમ લાગે શાસ્ત્રની આ વાત નથી. પ્રસિદ્ધિથી દૂર રહેનારા લાડુબા લલિતા દેવી રૂમમાં ખાનગીમાં પોતાના પ્રિયતમ પિયુડા પ્રભુ સાથે પ્રેમ કરે છે, પણ આ પ્રેમ ખુલ્લો પડી ગયો. શાસ્ત્રમાં લખ્યું, એક તન, એક મન અને એક ધન, આ ત્રણ ઢાકેલા હોય ને એ જ સારા. આ ત્રણેય વસ્તુ ખુલ્લા થતા જાય, લાગે છે કે નહીં? તન તો ખબર જ છે તમને, વાત રહી ધનની. જૂના સમયના માણસો ધન પણ જાહેર ન કરતા, આજનો માણસ એટલી બધી જાહેરાતો ધનમાં કરે છે, પોતાના બંગલાના રંગ રોગાન, બહારની એટલી બધી સજાવટો કરતો હોય છે, એની સજાવટ દેખીને આસપાસના માણસોને ચોરી કરવાનું મન થાય છે. તન મન ને ધન, કોઈ અદ્ભુત લખ્યું છે. આ સાહિત્યની વાતો, શાસ્ત્રોની વાતો તમને એટલે પીરસી રહ્યો છું, આ કથા શ્રીમદ સત્સંગી જીવનની છે. ભક્તિદેવીનો પ્રેમ, લલિતાદેવીનો પ્રેમ ખુલ્લો થયો છે. અન્ય બહેનોએ જોયું છે, જાણ્યું છે, સાંભળ્યું છે.
આના હાથનો થાળ ઠાકોરજી જમે છે, બધા દર્શન કરવા આવે. બધાએ દ્રશ્ય જોયું, થાળ ઓછો થાય છે તો દેખાય છે, રોટલી મૂકી છે, લાડુ મૂક્યા છે, ઓછા થઈ રહ્યા છે. ભગવાન હાથ હલાવે છે, ભગવાન મુખારવિંદ હલાવે છે, ભગવાન જમે છે, આ દર્શન નથી થયા. બધા બહેનો રડવા લાગ્યા. ભગવાન શ્રીહરિ પાસે પ્રાર્થના કરી છે. ભગવાન શ્રીહરિએ કહ્યું છે, એના માટે તો બસ પ્રેમ પ્રગટ થાય ને, ત્યારે પરમાત્મા તો પ્રગટ છે છે ને છે જ. ભગવાનને પ્રગટ કરવા મહેનત નથી કરવાની. જમીનમાં પાણી પડ્યું છે, ખોદો, પાણી નીકળવાનું જ છે. એમ પરમાત્મા તો હૃદયમાં બેઠા જ છે. પ્રેમ કરો તો એ પરમાત્મા બહાર પ્રગટ થશે, થશે ને થશે. આપણા ગુરુજીએ 5 સૂત્ર આપ્યા છે. હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો, મહારાજમાં મસ્ત રહો, હેતે હરિ ઢુકડા, સર્વોપરી તો મારો એક, જોરથી સર્વોપરી તો મારો એક. યાદ રાખવા જેવા સૂત્રો છે, બોલાવું બધા બોલો. હરિમાં હેત કરો, પ્રભુમાં પ્રેમ કરો, પ્રભુમાં પાગલ બનો. સૂર ચાલુ રાખો ત્યાં. પ્રભુમાં પાગલ બનો. થોડું જોરથી નાસ્તો સારામાં સારો કર્યો છે તોય. મહારાજમાં મસ્ત રહો, મહારાજમાં મસ્ત રહો. કેવા સરસ સૂત્રો છે, જોયું? મહારાજમાં મસ્ત રહો. હે, આજનો માણસ ક્યાં મસ્ત હોય છે? મહારાજમાં મસ્ત રહો. હેતે હરિ ઢુકડા, સર્વોપરી તો મારો એક મહારાજ છે. બધા બહેનોએ મહારાજમાં અત્યંત પ્રેમ વધાર્યો છે. પોતાના પતિને, પોતાના પુત્રને, પોતાના સગા સંબંધીને જેમ ચાહે છે, હેત કરે છે, એમ હરિવરને લાડ લડાવે છે, મહારાજને સંભાળે છે, મહારાજને બોલાવે છે. પરિણામ એ આવ્યું, એક એક બહેનોના હૃદયમાં બસ એક જ ભાવના છે હવે, ક્યારે મહારાજ અમારા ઘરે પધારે, અમારો થાર ક્યારે જમે. પંથ પિયા પરદેશી કો ઠાડી અટરિયા હે રે રે, પંથ પિયા પરદેશી કો ઠાડી અટરિયા હે રે. પ્રેમની વાત આવે એટલે પ્રેમાનંદ સ્વામીને યાદ કરવા જ પડે. પ્રેમાનંદ સ્વામીનું જીવન એટલે પ્રેમનો સાગર. બાઈ મીરા એટલે પ્રેમનું ઝરણું. નરસૈયો એટલે પ્રેમનો સાગર. વાલા ભક્તો, શું મીરાનો પ્રેમ હશે? ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ આટલું બોલે ને, એની આંખમાંથી ગંગા ને યમુના પ્રગટ થાય, એટલું રડે, એટલું રડે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે, સાંભળજો, જેની આંખમાં આંસુનો ખજાનો નથી, જેની આંખમાં આંસુનો ખજાનો નથી, એ ક્યારેય ભગવાનને ખરીદી નથી શકતો. પૂછી આપણી જાતને, આપણી આંખો ભગવાન માટે રડી છે ક્યારે? ક્યારે રડી છે પૂછીએ. ખિસ્સુ કપાઈ જાય ત્યારે રડે ઘણા, ઘરવાળા ભાગી જાય તો રડી રડીને અડધા થઈ જાય. બોલો, એક માણસ, એના ઘરવાળા મુંબઈ જતા હશે તે મૂકવા વડોદરા સ્ટેશન પર આવ્યો, પણ એટલું બધું રડે, એટલું બધું રડે. ઘરવાળા સમજાય, હું 7 દિવસમાં પાછી આવવાની છું, હું ક્યાં દરરોજ માટે જાઉં છું? અરે આટલું બધું રડો જાહેરમાં સારું ન લાગે, આપણો પ્રેમ ઘરમાં બરાબર છે, હવે પ્લેટફોર્મ ઉપર આ છોડે જ નહીં. બોલો, એવો રડે. એમાં બાજુમાં એક પુરુષ એકલો બેઠો બેઠો રડે. પેલી સ્ત્રીએ આને કીધું, જો છાનારો, આ બાજુમાં કોઈ માણસ એકલો રડે છે, દુખિયારો લાગે, સમજાવો. આને આંસુલું છ્યા. પેલા દુખિયારા માણસ પાસે ગયો, ભાઈ કેમ રડો છો? તું કેમ રડતો હતો? હું એટલે રડું છું, હમણાં આ ટ્રેન આવે છે ને, હા, એમાં અમારા ઘરવાળા જવાના છે મુંબઈ, બસ હું પણ એટલે જ રડું છું. એટલે આ જે ટ્રેન આવે છે ને, એમાં અમારા ઘરવાળા 2 મહિનાથી બહાર હતા, મહાશાંતિ ત્યાં આવે છે પાછા. પંથ પિયા પરદેશે કો ઠાડી અટરિયા
ફેરે તે પંથ પ્રિયા પર પ્રેમાનંદ સ્વામી કહે પત્ની પોતાના અત્યંત પ્રિયતમ પતિ પરદેશ જાય અને પછી જરૂખામાં ઊભી ઊભી અટારીમાં ઊભી ઊભી વારંવાર એની રાહ જોતી હોય, મારો પિયુ, મારો કંસ, મારો પ્રાણનાથ ક્યારે પધારે. પ્રેમાનંદ સ્વામી આ દ્રષ્ટાંત આપી એવી રીતે પરમાત્મા મારા હૃદયમાં ક્યારે પધારે. સુંદર શ્રે ઘન શ્યામ નામ કે એક પગ માલા ફેરે રે. સુંદર શ્રે ઘન શ્યામ નામ કે એક પગ માલા ફેરે રે. નૈનાનની ચિતવતે ચરણ ચિહ્ન પિયા તેરે રે. પંથ પિયા હર દે શિખો હરી અતરિયા. એક એક સ્ત્રી ભક્તોના હૃદયમાં એમ છે, ક્યારે મહારાજ પધારે, ક્યારે અમારો થાળ જમે. હૃદયમાંથી પ્રેમ પ્રગટ થયો છે, બધાનો થાળ પ્રભુ જમવા લાગ્યા છે. પરંતુ કોઈના ઘરે એક દિવસ, કોઈના ઘરે બે દિવસ, જીવન એવું છે ને. ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી, પાપ ઓર પુણ્ય કે કિતાબ હે એ જિંદગી. કભી સોના હે તો કભી જગના હે, કભી રોના હે તો કભી હસના ભી હે. સૂલ સે કાંટો સે ઘિરા હુઆ ગુલાબ હે યે જિંદગી. જિંદગીમાં રોજ બદલાવ આવવાનો, ચડાવ ઉતાર આવવાનો. જિંદગીમાં સુખ આવે ત્યારે છકી ન જઈએ અને દુઃખ આવે ત્યારે ડગી ન જઈએ, આટલું જ સમજવાનું છે. સુખ અને દુઃખ આ જીવનના અનિવાર્ય પહેલું છે. સત્સંગી જીવન નામ છે. શ્રીમદ ભાગવત આપણને મૃત્યુ સારી રીતે આવે એ રીત શીખવાડે છે, મરતા શીખવાડે છે. ભાગવતજીની કથા એટલે મૃત્યુની કથા, અને શ્રીમદ સત્સંગી જીવનની કથા એટલે જીવન જીવવાની કથા. આ સભામાં બેઠેલા બધા ભગવાને જીવન તો આપ્યું છે, પણ આ જીવન કેવું હોવું જોઈએ લગભગ નથી ખબર. મુસીબત આટલી જ છે ને. અને એટલા માટે જ તો નથી, અમારે બહુ વર્ષો પહેલાં, મને યાદ છે ગુરુકુલ શરૂ થયું ત્યારના 1995-96ની વાત, આટલા બધા વર્ષો પહેલાંની વાત. ગુરુકુલના વિદ્યાર્થીઓ વેકેશનમાં દિવાળી ઉપર ગયા અને પાછા આવ્યા અને પૂછ્યું કે છોકરાઓ નવા વર્ષે કંઈ નવું કર્યું? એક છોકરાએ કીધું, હા અમારા દાદાજી હતા એમના ધોતિયામાં મૂકીને બોમ્બ ફોડ્યો. બોલો, આવા નવા અખતરા નવા વર્ષે કરનારા છે? દાદાનું નવું વર્ષ કેવું જાય, દીકરાનું કેવું જાય? નવું વર્ષ બોલવાથી, ચાલવાથી નવું વર્ષ થતું નથી. એના માટે જીવનમાં આપણે પગલા ભરવા પડશે. જીવનના અહીં રંગ બદલતા જાય, જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવનના રંગ બદલતા જાય, રંગ બદલતા. આ જિંદગી
ત્યારે રંગ બદલશે. આપણા શાસ્ત્રો કહે છે, પ્રભુએ તક આપી છે, આવું સરસ મનુષ્યનું શરીર, વાલા ભક્તો આવો સરસ અવસર તમે જુઓ તો ખરા, અવસર કેવો રૂડો આવ્યો છે, કેવો રૂડો અવસર છે, તાળીઓથી વધાવો. આ પ્રાપ્તિ, આવું જીવન, આવો દેહ મળ્યો છે, હાલતો ચાલતો. મહાભારત એમ કહે છે, ઇન્દ્રિયોમાં તેજ હોય, હાલવા ચાલવાની શક્તિ હોય, મગજ અને બુદ્ધિ હજી ચાલતી હોય, શરીરમાં હજી યુવાની હોય, અને ત્યારે કરવાનું કરી લઈને એને ડાયો કહેવાય. કરી લો, કરી લો, કરી લો, આવો અવસર નહીં આવે. ચાલુ રાખો જીવનના, જીવનના અહીં રંગ બદલ માણસના જીવનમાં ક્યારે રંગ બદલાશે, ક્યારે માણસના જીવનમાં ભંગ પડશે, ક્યારે માણસના જીવનમાં કોનો સંગ આવશે નક્કી નથી. આજે લાભ મળ્યો છે, લઈ લો, લૂંટી લો, લૂંટી લો, આ લાભ લૂંટવા જેવો. જીવન જીવવાની સુવ્રત મુનિ કહે છે, ઉવાસ તત્રેવ સુખમ તતોસો દેશાંતરિયેર બહુભીર નૃપાદ્યૈહિ. દેશ દેશાંતરના ભક્તો પ્રાર્થના કરતા, છતાં હવે ભગવાન શ્રીહરિનું મન પણ ગઢપુર છોડીને બીજે જવા માટે માનતું નથી. આવો પ્રેમ ગઢપુર વાસીઓએ ભગવાન શ્રીહરિને આપ્યો, આવો પ્રેમ આપ્યો. ભગવાનને બાંધવા માટે પ્રેમ સિવાય બીજું કોઈ તત્વ નથી, કોઈ તત્વ નથી. હમણાં જ મેં તમને કહ્યું, સત્ય પણ સારું, સત્ય, પ્રેમ અને કરુણા ત્રણ મહાન તત્વ છે. પણ કહેવાય છે કરુણા દયા સારી છે, દયા હંમેશા ઓલવેજ સારી છે. પ્રેમમાં સારું પાત્ર મળે તો સારો, સારું પાત્ર ન મળે તો આખી જિંદગી ડેરો. અને સત્ય તો એટલું કડવું, બિટર ટ્રુથ, કે ડગલે ને પગલે. કહેવાય છે કરુણામાં 100% સુખ, પ્રેમમાં 50% સુખ, 50% દુઃખ, અને સત્યમાં 100% દુઃખ, દુઃખ અને દુઃખ. એ તો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા માર્ગ લઈ શકે, તમે ને હું તો કેવળ પ્રેમના માર્ગે ચાલી શકીએ, પ્રેમના માર્ગે. બીજો માર્ગ આપણી પાસે નથી. જગતનો પ્રેમ છોડી ભગવાનમાં જો પ્રેમ કરીએ ને. સુંદર શ્યામ છબીલે છેલે રેડું ઘેલું કે ધુરે, સુંદર શ્યામ છબીલે છેલે રેડું ઘેલું કે ધુરે, સમય રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું ધુરે, તાળી પાડીને ગાઈ લો. ગઢડું મારું હું ગઢડાનો નથી કે દી મટવાનો રે, ગઢડું મારું હું ગઢડાનો નથી કે દી મટવાનો રે, ગઢડું મારું હું ગઢડાનો નથી કે દે મટવાનો રે, ગઢડું મારું હું ગઢડાનો નથી કે દે મટવાનો રે. સુંદર શ્યામ છબીલે છે લે ગઢડું ઘેલું કે ધુરે, સુંદર શ્યામ છબીલે છે ગઢડું. દેશાંતરના ભક્તો, રાજા મહારાજાઓ પ્રાર્થના કરે, હવે ભગવાન શ્રીહરિનું મન ગઢપુરને છોડી બીજા ગામમાં જવા માટે માનતું નથી. સુવ્રત મુનિ કહે છે, ભગવાનને કેવી ભક્તિ ગમે, કેવી ભક્તિ ભગવાનને વશ કરી શકે છે. હે રાજન સાંભળો. યો હરિમ ભજતે દંભ વર્જિતસ તમ ભજત્યપી હરેર નિરંતરમ. તમે સમજી શકો એવો આ સંસ્કૃતનો શ્લોક છે.
દુનિયાની દરેક ભાષા લોકો સમજી શકે, થોડી ઘણી તો સમજી શકે, નથી લાગતો? થોડું તો સમજાય, જાજુ કદાચ ના સમજાય. તમારા બધાના લગભગ નામ તમે જુઓ, જેટલા અહીંયા બેઠા છે ને સભામાં, 80-90% નામ પ્રવીણ, સંસ્કૃત શબ્દ છે. મને એક ભાઈ કહે, સ્વામી કન્યા એની આગળ સારો, સારી કન્યા એટલે સુ લગાડીએ તો સુકન્યા, સંસ્કૃત શબ્દ. મેં કીધું હા, સુકન્યા એટલે સારી કન્યા, તો વરની આગળ સુ લગાડીએ તો? થોડું બોલો, તમારી પત્રિકામાં લખવું જોઈએ, ફલાણા ફલાણા ભાઈની સુકન્યાના ફલાણા ફલાણા ભાઈના સુવર સાથે. દુનિયાની દરેક ભાષાઓ છે, પરંતુ દેવ ભાષા જેને કહેવાય છે, અત્યારના નાસાના વૈજ્ઞાનિકોએ પુરવાર કરી દીધું છે, કોમ્પ્યુટર માટે બેસ્ટ સુટેબલ લેંગ્વેજ સંસ્કૃત. આખી દુનિયાનો એક મત અત્યારે થઈ ચૂક્યો છે કે આ દુનિયામાં જેટલું જ્ઞાન, જેટલા વિજ્ઞાનના સાધનો, બધું છે, આ બધાની ઉત્પત્તિ સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાંથી થઈ છે. વિચારો તમે. દુઃખની વાત એ છે, આપણી ભાષા એનું જ્ઞાન આપણને નથી. બોલો, કેટલાને ખબર છે આમાં? દુનિયાનો કોઈ ખ્રિસ્તી એવો નહીં હોય જેના ઘરમાં બાઇબલ ન હોય, જેણે બાઇબલ વાંચ્યું ન હોય. કોઈ મુસલમાન એવો નહીં હોય જેના ઘરમાં કુરાન એ શરીફ ન હોય, વાંચ્યું ન હોય. કેટલા હિન્દુઓના ઘરમાં વેદ, કેટલાના ઘરમાં ગીતા, કેટલા સત્સંગીના ઘરમાં વચનામૃત. વાલા સજ્જનો, આ ગુરુકુલના પ્રાંગણમાં 4 વેદની 8 શાખા, 8 શાખાના પાઠ ચાલી રહ્યા છે અત્યારે. વેદોના મંત્રમાં શું તાકાત છે તમે જર્મનીમાં જાઓ, તપાસ કરો. વેદોના મંત્રમાં શું તાકાત છે તમે કોઈ સારામાં સારા દુનિયાના પ્રોફેસરને પૂછો, ખબર પડશે. એ વેદોનો પાઠ અહીંયા ચાલી રહ્યો છે અત્યારે. તમારાથી બીજું થાય કે ન થાય, જતા આવતા વેદનો પાઠ કરનારા બ્રાહ્મણો એને વંદન કરજો, વેદને તમે પગે લાગજો, તો પણ તમને જિંદગીમાં કેવા થશે કે અમે વેદના એકવાર દર્શન કર્યા હતા, આટલું તો બોલી શકશો, આટલું તો કરજો મારા વાલા. બાકી બે જ વસ્તુ યાદ રહેશે કે સ્વામી ઉત્સવમાં ઘારી બહુ જોરદાર બનાવી હતી લો, અને ફટાકડા સારા ફોડ્યા. આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર. સંસ્કૃત ભાષાનો આ શ્લોક જુઓ, યો હરિમ ભજતે દંભ વર્જિતસ તમ ભજત્યપિ હરિર નિરંતરમ. દંભ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને ભજે છે, એવા ભક્તને તો ભગવાન પોતે પણ ભજે છે. દંભ રહિત થઈને ભગવાનને યાદ કરે છે, એવા ભક્તને ભગવાન પોતે પણ યાદ કરે છે. આપણી ભક્તિમાં દંભ ભળ્યો છે, આપણી ભક્તિમાં દેખાડો ભળ્યો છે, આને કાઢવો પડશે. બસ ભક્તિ નિર્મળ બને, ભક્તિ શુદ્ધ બને. આજનો માણસ સારો બનવા કરતાં, સારો બને એના કરતાં હું સારો દેખાવ એમાં વધારે માને છે. સારા બનવામાં રસ નથી, સારા દેખાવામાં માણસને રસ છે. એટલે તો આ બધી સમસ્યા છે. દંભ એટલો બધો વધ્યો છે, પાખંડ એટલું બધું વધ્યું છે. દરેક માણસ પોતાની લાયકાત કરતાં, પોતાની હેસિયત કરતાં સવાયો, બમણો, અનંત ગણો દેખાય, સામેવાળોને અનંત ગણો રિસ્પેક્ટ આપે, આ અપેક્ષાથી આખી દુનિયા ડૂબી મરી છે. ત્યારે આપણે આવો ભક્તો એમાંથી બહાર નીકળીએ, દંભ રહિત થઈને ભગવાનને પુકારીએ. બોલો ઘનશ્યામ મહારાજની. બે દિવસ પછી આ ગુરુકુલના પ્રાંગણમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવવાની છે. કથામાં બહુ સરસ પ્રવચનમાં સંતોએ વાત કરી હતી કે પ્રતિષ્ઠા પ્રારંભમાં કથા શા માટે કરવાની, એટલા માટે ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા થાય એના પહેલાં ભક્તોના મનમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. મનમાં પ્રતિષ્ઠા થાય એટલા માટે આ કથા છે. મનમાં મહારાજ આવે ને તો બધી જગ્યાએ આવી જશે. કેટલું અદ્ભુત લખ્યું, સાંભળજો. ભક્ત દત્તમ અણુમાત્રમ અપ્યસૌ. આવો દંભ રહિત ભક્ત છે એ અણુ જેટલી વસ્તુ પણ આપે ભગવાનને. ભક્ત દત્તમ અણુમાત્રમ અપ્યસૌ વસ્તુ મેરૂમિવ મન્યતે. અણુ જેટલી વસ્તુને
એ ભક્ત ભગવાનને આપે ને, ભગવાન એને મેરુ પર્વત જેટલી માને છે, દંભ રહિત થઈને આપે તો. હ દંભે કરીને દેખાડવા માટે, નામ માટે, પ્રતિષ્ઠા માટે, વાહ વાહ થાય એટલા માટે, હાર પહેરવા મળે એટલા માટે, ગમે એટલું આપે ને, એનાથી ભગવાન રાજી નથી થતા. એ ભક્તિ કરવી રે તેને રાક થઈને રહેવું પાનબાઈ, ભક્તિ કરવી તેને રાક થઈને રહેવું પાનબાઈ, મેલવું મનાનું અભિમાન રે, ભક્તિ ગણપુર વાસીની પતિવ્રતાની ભક્તિ ની કથા જયારે સાંભળી રહ્યા છે, ખૂબ તાળીઓથી આપણે બધા ઉભા થઈને પૂજ્યપાદ ગુરુદેવને તાળીઓથી વધાવી રહ્યા છે. કરવી તેને રાક થઈને બધા બેસી જાઓ. ગંગા સતીનું ભજન, ગુજરાતી સાહિત્યનું અમર પદ. એક ગામડામાં રહેનારી સ્ત્રી કેવું લખીને ગઈ, રાજા મહારાજાઓ મોટા મોટા કવિ એના નામ ભૂસાઈ ગયા, એનો યશ ભૂસાઈ ગયો, પણ આ ગામડાની એક અભણ સ્ત્રીનો યશ ચારે બાજુ સૂર્યની જેમ પ્રકાશિત થયો, ભક્તિને કારણે. જુઓ તો ભક્તિને કારણે ગુરુજીના ચરણો લાગવો તેને પાય રે, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું પાનબાઈ, મેલવો મનાનું અભિમાન રે, મેલવો મનાનું સતી કહે છે. ભક્તિ જેણે કરવી એને રાક થઈને, શબ્દ જુઓ દાસ થઈને. આપણા સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સંત રાજકોટ ગુરુકુલના દેવ કૃષ્ણદાસજી સ્વામી એમ કહે, સત્સંગમાં બે વસ્તુ શીખવા જેવી છે. એક સત્સંગમાં ગરજુ થતા શીખીએ અને બીજું ગરીબ થતા શીખીએ. જે ગરજુ થાય અને જે ગરીબ થાય એનો હાથ જાળવાની જવાબદારી ને ધામ સુધી પહોંચાડવાની જવાબદારી આવા મોટા સંતની છે, આવા મોટા સંતની છે. ગુરુજીના ચરણોમાં શિષરે નમાવવો
एकर जोड़ी लगवो तेने पाए रे। बे हाथ अने त्रीजु माथू जेने गुरुना चरण में मुकी दीधु ने एना हैया में भक्ति भरवी ए तो गुरुनी जवाबदारी थाय। पछी गुरुनी जवाबदारी। सुव्रत मुनि कहे छे, राजन यो हरिं भजति दंभवर्जितस्तं भजत्यपि हरिर् निरंतरं दंभरहित थई। भगवाननी भक्ति करे छे एनी भक्ति भगवान करे छे। भक्त दत्तम अणुमात्रम अप्यसो वस्तु, एवा भक्त द्वारा अणु जेटली वस्तु आपवामां आवे ने मेरुमिव मन्यते तथा, अणु जेटली वस्तु ने पण भगवान मेरु समान मेरु जेटली माने छे। साची भक्तिनी आ ताकात छे। लाडुबानी भक्ति थी भगवान अत्यंत प्रसन्न छे। हे प्रतापसिंह राजा, भगवान श्रीहरिनो एटलो बधो राजीपो छे दुर्गपुरवासी ऊपर। जेम अज्ञानी जीव पोताना शरीरनी संभाळ राखे एवी रीते अत्यंत प्रेमी एवा दुर्गपुरवासीओ परमात्मानी सार भार करे छे, संभाळ ले छे, रात दिवस प्रभुनुं रटण करे छे। प्रतापसिंह महाराजाए कह्युं छे, हे मुनिवर्य, आपे मने घणी बधी वातो कही, परंतु भगवाननी सेवामां कोण कोण हतुं, कया कया भक्तो कई कई सेवा करता हता ए तो आपे कह्युं नथी, कृपा करीने मने ए पण कहो कया भक्तने कई सेवा मळी हती। राजन, तमारो प्रश्न खूब सारो छे, सांभळो। कामने जीतनारा मुकुंदानंद वर्णी भगवान श्रीहरिने स्नान करावानी सेवा, चरणारविंद चांपवानी सेवा अने सुवाथी मांडी जगाड़वा सुधीनी तमाम सेवा आवा काम जीत मुकुंदानंद वर्णी करता हता। दादाना मोटा बहन जया भगवान श्रीहरि माटे घेला नदी थी पाणी लावानी सेवा करता हता। नारायणानंद वर्णी पाणी भरेलू कमंडल अने ग्लास श्रीहरिनी बाजूमां राखवू अने समय समय प्रमाणे भगवान श्रीहरिने प्रेमथी पाणी पीवा माटे प्रार्थना करी पाणी पावू आवी सेवा करता हता। घणो लांबो वर्णन छे, અંગ્રેજીમાં જેને મેનેજમેન્ટ કહેવાય છે, અંગ્રેજીમાં બેસ્ટ મેનેજમેન્ટના કોર્સ જેટલા જેટલા દુનિયામાં ગુજરાતીમાં અંગ્રેજીમાં વિદેશી દેશી ચિંતકો કહે છે એના માટેના સારામાં સારા પાઠ શ્રીમદ સત્સંગી જીવનની આ કથામાં ભર્યા છે। રામદાસ સ્વામી શું સેવા કરતા? જે જે સેવા કરનારા સેવકો હતા એ બધા સેવકો સમય પ્રમાણે સેવા કરે છે કે નથી કરતા એનું ઇન્સ્પેક્શન કરતા। ભગવાન સ્વામિનારાયણના આયોજનને તાળીઓથી વધાવીએ। હું યાદ કરીશ આદરણીય શ્રી મોરારી બાપુને, એમણે એક કથામાં એક પ્રવચનમાં એવી વાત કરી, જાહેર હતું કે દુનિયામાં આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલા માટે વિશિષ્ટ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો એની આસ્થા અને એની વ્યવસ્થા દુનિયામાં અજોડ છે, અજોડ અજોડ। વિચાર આમ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોની સભા બેઠી હોય ને ખબર પડી જાય કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો બેઠા છે। સ્વામિનારાયણના સાધુ ગમ દુનિયાના ગમે તે એરપોર્ટ પર આમ નીકળ્યા હોય ને, તમારાથી 500 ફૂટ દૂર હોય ને, ગમે તે ડિરેક્શનમાં હોય ને, તમને ખબર પડી જાય કે આ મારા મહારાજનો સાધુ છે। આવું મેનેજમેન્ટ ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા કરીને ગયા। વિચાર, એક આઈડેન્ટિટી, એક ભગવાન સ્વામિનારાયણનો પરિચય, એનો હરિભગત દુનિયામાં ગમે ત્યાં હોય એના કપાળમાં તિલક અને ચાંદલો, ગળામાં કંઠી, એટલે પછી ગમે તે સંસ્થાનો હોય પણ સામે સામે મસ્તક ઝૂકી જાય, ભગત જય સ્વામી નારાયણ। આ મેનેજમેન્ટ મહારાજે કર્યું। વિચારો, આવી રીતે દરેક ભક્તો નાની મોટી કંઈક ને કંઈક સેવા કરતા હતા। સુરા ખાચર, સોમલા ખાચર વગેરે 200 દરબારો શસ્ત્ર લઈને અખંડ ભગવાન શ્રીહરિ સાથે જવાનું આવવાનું એ સેવા કરતા હતા। વાલા ભક્તો, આમાંથી આપણે પણ એ શીખીએ કે આપણને જે સેવા સોંપી હોય, કોઈને કીધું હોય ગુરુજીની સાથે તમારે આવવું, ગુરુજીની સાથે બેસવું, ગુરુજીની સાથે જવું, આ સત્સંગી જીવનની કથા પ્રમાણે આટલી સેવા પણ આપણે ગુરુજી સાથે આવવા જવાની કરીશું ને તો પણ મારા મહારાજ રાજી થશે, થશે ને થશે। સુવ્રત મુનિ કહે છે, દાદા ખાચર,
ઉત્તમ રૂપ પોતાના પિતા એભલ ખાચરને ઉદ્દેશીને દરેક મહિને બ્રાહ્મણોને જમાડતા, સંતોને પણ ખૂબ જમાડતા. એક વર્ષ પૂરું થયું છે. દાદાના મનમાં એમ છે, હજી પણ પિતાની સ્મૃતિમાં મારે જાજુ સત્કર્મ કરવું છે. પુત્ર એ જ છે, પુમ નામ કાત નરકાત પિતૃન ત્રાયતે યહ સહ પુત્ર. પિતાની પાછળ શ્રાદ્ધ કરીને, શ્રાદ્ધ એટલે શું? શ્રદ્ધાપૂર્વક કરેલું સત્કર્મ. શ્રદ્ધયા ક્રિયતે દિયતે યત તત શ્રાદ્ધમ. પિતૃઓની પાછળ શ્રદ્ધાપૂર્વક કંઈક સારું કર્મ કરે એને શ્રાદ્ધ કહેવાય. પુત્ર એ જ છે, પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ કરી પિતૃઓની પણ મુક્તિ કરે ને પોતાની પણ મુક્તિ કરે, આ સાચો પુત્ર છે. આજે આ સભામાં ઘણા બધા ભક્તો બેઠા છે. પૂજ્યપાદ ગુરુજી આ વર્ષે અમેરિકા આવ્યા. જે જે ભક્તોના ઘરે ગયા, 25 વાર નહીં, 50 વાર નહીં, 100-200 વાર એક જ વાત કરી છે, એક જ વાત કરી છે હરિભક્તોને, તમે તમારા માતા પિતાની સેવા કરો પહેલો નંબર, ત્યાર પછી તમે સાધુનો સમાગમ કરવા લાયક બનો છો. ગુરુજી જે વાત કરીએ કહું છું, શાસ્ત્રનો સાર છે આમાં. પહેલાં માતા પિતાની સેવા કરો, ત્યાર પછી તમે સાધુનો સમાગમ કરવાને લાયક થાઓ છો, ત્યાર પછી સંત સમાગમને સંત સેવા કરો, આ બે કરો ને ત્યાર પછી જ તમે ભગવાનની ભક્તિ કરવામાં લાયક બનો છો. ત્યાર પછી જેણે માતા પિતાની સેવા નથી કરી, જેણે સંતની સેવા નથી કરી, એ ભગવાનની ગમે એટલી ભક્તિ કરે ને એની ભક્તિને ભગવાન સ્વીકારતા નથી. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું, મહારાજ એમ બોલ્યા, પરમેશ્વરના વચનને છોડીને જીવ જેટલો આડો અવળો ડોલે છે એટલો ક્લેશ પામે છે, અને ભગવાનના વચનને વિશે જે રહે છે એને તો ભગવાનને જેટલો આનંદ છે એટલો આનંદ રહે. મહારાજના શબ્દો, વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું. જેટલા ભગવાન સુખી એટલો એ જીવ સુખી, ભગવાનની આજ્ઞા પાળે તો. મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી છે, આશ્રિતોએ પોતાની આવક હોય એમાંથી 10મો અથવા 20મો ભાગ ઠાકોરજી માટે વાપરવો. ઘણીવાર લાગે આપણને કે માણસ હોટલમાં જાય, હરવા ફરવા જાય, ત્યાં 1000-5000 વાપરવાના થાય ને તો પણ એને જરાય એમ ચિંતા ન થાય, ગમે એટલા વાપરી નાખે, ખર્ચી નાખે. અને મંદિર માટે 100 રૂપિયા પણ વાપરવાના થાય ને તેને ભારે લાગે. આજે જાજા જીવોની દશા આવી છે. મહારાજની આજ્ઞા આપણે ખબરદાર થઈને પાળીએ. નવા વર્ષની આ સુંદર સભા છે. 2 દિવસ પછી પીયુડા ઘનશ્યામ મહારાજની અતિ મનોહર મૂર્તિ ગુરુકુલમાં વિરાજમાન થવાની છે. વાલા ભક્તો, આપણી પાસે અવસર છે, તક છે, આપણને ચાન્સ મળ્યો છે સેવા કરવાનો. વાલા ભક્તો, આપણાથી જે થાય, સંતોના ધૂત્યાની કરીએ, થાળની કરીએ, બીજી કરીએ, ઠાકોરજીની સેવા કરીએ, પણ એકાદ નાની સેવા, મેં કહ્યું ને કેટલી કરીએ છીએ મહત્વની નથી, આપણી શક્તિ હોય તો 1 રૂપિયાની પણ કરીએ, પણ પ્રેમથી કંઈક ઠાકોરજીની માટે સેવા કરીએ, આ નવા વર્ષે કરવા જેવું છે. તુલસી જગ મે આય કે કર લેજે દો કામ, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. ન ધન રહે ન જોબન રહે ન નામ રહે ન ગામ, તુલસી જગ મે જસ રહે અગર કર દે કિસે કા કામ. દાદા ખાચરના મનમાં એમ થાય છે, પિતાની પાછળ મારે લક્ષ્મી હજી વાપરવી છે, હજી સમય આ ઉત્સવ કરવા છે, સંતો ભક્તોને જમાડવા છે, મહારાજને રાજી કરવા છે. મહારાજ પાસે આવી દાદાએ પ્રાર્થના કરી છે, હે મહારાજ, આપની જો આજ્ઞા હોય ને. મહારાજને વિનંતી કરી છે, પ્રભુ આપની જો આજ્ઞા હોય તો અમારે અન્નકોટ ઉત્સવ દિવાળીનો સમયો આવી રહ્યો છે, સમયો કરવો છે. અને મહારાજ, આ મોટો ઉત્સવ થશે તમે ચિંતા ન કરતા, અમારા બંને બહેનો જીવબા લાડુબા એમને પણ મેં વાત કરી છે, એ પણ પૂર્ણ સંમત છે, આપ આજ્ઞા આપો પ્રભુ. દાદા ખાચરની વાત સાંભળી ભગવાન શ્રીહરિ બોલ્યા છે,
तथापि मुख्यता एकस्मिन् उत्सवे नोचिता द्वयोः। दादा तमे एम कहो छो आपणे अन्नकूट उत्सव आवी रह्यो छे, उत्सव करिए अने आ उत्सव समय आ थशे એમાં બે બહેનો મુખ્ય બનશે એનું પ્રધાનપણું થાય યોગ્ય નથી લાગતું। એક કાર્યમાં બે માણસ મુખ્ય બને એમાં ક્યારેય ભલેવાળ ન આવે। ગુરુજીનું સૂત્ર છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન। કોઈ પણ કાર્યમાં એક વ્યક્તિને બધા ફોલો થાય એમાં જ મજા છે। આપણા દેશની દુર્દશાનું કારણ જ આ છે। દરેક માણસને લીડર બનવા માટેની નિડરતા પ્રગટી છે, એટલા માટે આ દેશ દુઃખી છે। કોઈને ફોલો નથી થવું, બધાને ફોલો કરાવવા છે। એકસ્મિન મુખ્યતે એકસ્યહ, એક કાર્યમાં એક વ્યક્તિની મુખ્યતા હોય ને તો ભગવાન શ્રીહરિ બોલે છે ભવેત ઇષ્ટ ફલપ્રદા, તો જ તમે એનું પરિણામ સારું ધારી શકો અને માણી શકો। આવી રીતે મહારાજે વાત કરી, બંને બહેનોને બોલાવ્યા છે। પછી હે જયા, જે મહિનામાં જે જે ઉત્સવો શુક્લ પક્ષના હોય તે ઉત્સવોમાં પાક કરવો, રસોડાની તમામ જવાબદારી એમાં તમે મુખ્ય છો। અને હે લલિતા, કૃષ્ણ પક્ષમાં જે કોઈ ઉત્સવ આવે એ ઉત્સવમાં તમે મુખ્ય થઈને જવાબદારી રાખજો। આવી રીતે જીવુબા અને લાડુબા આ બંને વચ્ચે ભગવાન શ્રીહરિએ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એના ઉત્સવોની વહેંચણી કરી। વાલા ભક્તો, ભગવાન શ્રીહરિના મેનેજમેન્ટને આપણે તાળીઓથી વધાવીએ। મોદીજી કહેતા હતા ને, છેલ્લા 10-20 વર્ષથી લાગતું જ નહોતું કે આ દેશને કોઈ ચલાવે છે। જૂની વાત છે ને, પેલા ડ્રાઈવર ગાડી લઈને જતા હશે ને બાજુમાં નેતાજી બેઠેલા, અને એટલો બધો ટ્રાફિક ને એટલી મોટા મોટા ખાડા આવે રસ્તામાં સાઈડ પર, પેલા નેતાજી કે જવા દે, ચિંતા કર નહીં, જવા દે એમ 4-5 વાર બોલ્યા ને, ત્યારે ડ્રાઈવરે ધીરે રહીને કહ્યું, સાહેબ ભૂલી તો ગયા નથી ને, આ કાર છે, કાર સરકાર નથી, આપણે બે ખાડામાં પડીશું, તકલીફ આટલી જ છે, બસ આંખ બંધ કરીને ગાડી જવા દીધી છે ને। હું કહેવા એ માગું છું, ભગવાન શ્રીહરિએ કેટલી સરસ અદ્ભુત વહેંચણી કરી, આવી રીતે વહેંચણી કરી, જવાબદારી સોંપી છે। તે સમયમાં વિક્રમ સંવત 1872માં જમના જન્માષ્ટમીનો મોટો સમયો આવ્યો છે, ભગવાન શ્રીએ દાદા ખાચર પાસે સમયો કરાવ્યો છે। એ ઉત્સવમાં લલિતા બહેન મુખ્ય હોવાથી અનેક પ્રકારની મીઠાઈ એમણે બનાવી છે, ભગવાન શ્રીને રાજી કર્યા છે। થોડો સમય પૂરો થયો છે, વિક્રમ સંવત 1873ની સાલ છે, આસો માસ છે, અનેક પ્રદેશમાંથી હરિભક્તો આવ્યા છે। લાડુબાએ દાદાને કહ્યું છે, દાદા હે ભાઈ, તમે ભગવાન પાસે જાઓ અને અન્નકૂટ બનાવવાની રજા લઈને આવો, મહારાજ જો અનુમતિ આપે તો। હમણાં દિવાળીના દિવસો આવી રહ્યા છે, નવું વર્ષ આવી રહ્યું છે, આપણે મહારાજને અન્નકોટ બનાવીને રાજી કરીએ। આ અન્નકોટની કથા, આ નવા વર્ષની કથા આજે નવા વર્ષના દિવસે આપણે કરી રહ્યા છીએ, ને હમણાં અતિ ભવ્ય અન્નકોટના આપણે દર્શન કરવાના છીએ। ભક્તો, આપણા સંતોએ પૂજ્ય વિવેક સ્વામી એટલું સુંદર આયોજન કર્યું છે બહાર ચોકની અંદર અન્નકોટનું, આપણે સભા પૂરી થાય બાદ અન્નકોટના દર્શન કરવાના છે। દાદા ખાચર આવ્યા છે, મહારાજને વાત કરી છે કે મહારાજ આજ્ઞા આપો તો, બહેનોની ઈચ્છા છે કે સારો ભવ્ય અતિ દિવ્ય અન્નકોટ કરવો છે। મહારાજ જે વાત કરે સાંભળજો, દાદા હમણાં જ તમે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, વિજયાદશમીનો પણ ઉત્સવ કર્યો હતો, એમાં ઘણો ખર્ચ કર્યો છે। દાદા દ્રવ્ય સંબંધી કાર્ય એ દ્રવ્યથી જ થાય, આત્મા પરમાત્માની વાતો કરવાથી, જ્ઞાનથી દ્રવ્યનું કાર્ય નથી થતું, માટે દ્રવ્ય સંબંધી પૈસા સંબંધી કાર્ય વિચારીને જ કરવું જોઈએ, એમાં કેવળ ભક્તિ કે નામ સ્મરણ ન ચાલે। દાદા પ્રાણની આપત્તિ સિવાય ક્યારેય પણ કોઈ વ્યક્તિએ કર જ કરવું જોઈએ નહીં। અમેરિકાવાળા સાંભળજો ખાસ, અમેરિકામાં તો એવું છે, તમારી પાસે $1,00,000 પડ્યા હોય અને તમે ગાડી લેવા જાઓ ને કેશ આપીને મર્સિડીઝ છોડાવો, એમાં તમારી કોઈ ક્રેડિટ નહીં, પણ ઉધાર લો, લોન લો, દેવું કરો અને પછી ગાડી લો, એમાં તમારી ક્રેડિટ કહેવાય, લો। દુનિયાના બધા રસૂલ સિદ્ધાંતો બદલી રહ્યા છે, પ્રાણની આપત્તિ સિવાય ક્યારેય કરજ કરવું નહીં, કારણ કે દેવા સમાન બીજું કોઈ દુઃખ નથી,
ભગવાન તો અંતઃકરણની શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થાય છે, ધનની કરેલી સેવાથી ભગવાન પ્રસન્ન નથી થતા. યથાશક્તિ કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ગીતામાં પણ કહ્યું છે, પ્રેમથી પત્ર પુષ્પ કે ફળ કે જળ અર્પણ કરે એને પણ હું પ્રેમથી અંગીકાર કરું છું. ભગવાનની પૂજા માટે, ઘણા દ્રવ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો નહીં, પરંતુ એકાંતિકી ભક્તિ માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે એના ઉપર ભગવાન અતિ રાજી થાય છે. ઘણા હરિભક્તો વિદેશમાં વાતો કરે, સ્વામી એકાદ સારો નંબર આપો, લોટરી લાગે ને તો સેવા કરાય ઠાકોરજીની. લો ભગવાન જાણે આને લોટરી લગાડું, હું સેવા કરાવું? હનુમાનજીના મંદિરે દર શનિવારે આવે, થોડું તેલ ચડાવે, એક નાળિયેર ફોડે ને પ્રાર્થના કરીએ, હે હનુમાન દાદા, હે હનુમાન દાદા, એકવાર લોટરી લગાડો ને તો 5 ડબ્બા તેલ તમને આપું, બસ 1 કરોડની લગાડજો. એકવાર શનિવારે હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને આને કે તને 1 કરોડની લોટરી લગાડું, તું 5 ડબ્બા તેલ આપ, એના કરતાં લોટરી હું જ ખરીદું અને 1 કરોડ રૂપિયા કમાઈને તેલનો હોજ બનાવીને ધુબાકા ના મારું. વેપારી માણસે ભગવાન સાથે વેપાર શરૂ કર્યો. ભક્તિ એ વેપારી નથી. ભક્તિ તો નિસ્વાર્થ હોય. સમર્પણની ભૂમિકામાં ભક્તિની તૈયારી થાય છે. સમર્પણ વિના ભક્તિ પ્રગટ થતી નથી. મહારાજ કહે છે, ગ્રહસ્થે ઋણ કરીને ધર્મ સંબંધી કાર્ય પણ ક્યારેય કરવું નહીં. અને એવી રીતે જે ધર્મ સંબંધી કાર્ય કરવા જાય એને જરૂર દુઃખ આવે છે. તેથી તમે પણ શક્તિ પ્રમાણે વિચારીને ઉત્સવ કરજો. અમે આટલી તમને ભલામણ કરીએ છીએ. ભગવાન શ્રીહરિની વાતને હૃદયમાં ધારી દાદા ખાચરે કહ્યું, પ્રભુ આપ જેમ કહો છો એ રીતે જ અમે કરીશું, પરંતુ આપ અનુમતિ આપો. મહારાજે છૂટ આપી છે. દાદા ખાચર સમાચાર લઈને આવ્યા છે. બહેનો ખૂબ રાજી થયા છે. બધી સ્ત્રી ભક્તો ભેગા થઈને વાત નક્કી કરે છે કે આપણે પણ ચાલો હવે અન્નકૂટની તૈયારી કરીએ. મહારાજને સંભાળી બધા સ્ત્રી ભક્તોએ સેવા ચાલુ કરી છે. કોઈ મસાલા સાફ કરે છે, કોઈ ખાંડવાનું કામ, કોઈ દળવાનું કામ કરે છે. પણ આ કામ કરતા કરતા દરેક સ્ત્રીઓ ભગવાનની ભક્તિ કરે છે, મહારાજને યાદ કરે છે. એવું તો ચિંતન કરે છે કે સેવા કરનારા સ્ત્રી ભક્તોને સેવા કરતા કરતા પાપણ વળનારા બહેનો હતા એને પાપડ નહીં, પાપડમાં પણ ભગવાન દેખાવા લાગ્યા. ડાંગરને ખાંડનારા બહેનો હતા એને ખાંડણિયામાં ભગવાન દેખાવા લાગ્યા. ખાંડણિયા ઊંચા રહી ગયા, કામ અટકી ગયું. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે, રાજા યોગી જંગલમાં જાય અને જે સિદ્ધિ એને પ્રાપ્ત થાય એના કરતાં પણ ઉત્કૃષ્ટ સિદ્ધિ આ દુર્ગપુરવાસી બહેનોને પ્રાપ્ત થઈ છે ભગવાનના પ્રેમને લીધે. કરીને શું કરવાનું છે? આજ હૃદયમાં ભગવાનનો પ્રેમ પ્રગટ થાય એટલે ભગવાન પ્રગટ થાય જ છે. શાસ્ત્રમાં કેવું સરસ, એ તારી એક એક પડે જાય લાખની, તું તો માળા રે જપેલે ઘન શ્યામની. તારી એક એક પડે જાય ખાલી જાસુ, ખાલી ગાવાનું નથી, હા યાદ રાખવાનું છે. ખાલી આવ્યા ખાલી જાસુ, સાથે શું લાવ્યા લઈ જાસુ, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવ છે, તો માળા રે જપેલે ઘન શ્યામ. આ દુનિયાની સંપત્તિ ભગવાનને રાજી નહીં કરી શકે. આ દુનિયાના પૈસા ભગવાનને રાજી નહીં કરી શકે. ભગવાનને રાજી કરવા હોય તો પ્રેમ, નિર્દોષ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. એ સુદામા ઉપર પણ રાજી થાય, એ વિદુરની ભાજી ખાઈને રાજી થાય, દુર્યોધનના 56 પ્રકારના મેવા છોડીને. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવ શું, તો માળા રે જપેલે ઘન શ્યામને. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવ શું, તો માળા રે જપેલે ઘન શ્યામને. શ્રીમદ ભાગવત એટલા માટે કહે છે,
सकल भुवन मध्ये निर्धनास्ते धन्यः। आ दुनिया में धन विनानो छे, छता पण एने धन्य छे। कोने जेना हृदय में भगवानी भक्ति छे एवा जीव ने हजार वार धन्य छे, हजार वार धन्य छे। कारण के भक्ति वाला दुनिया में मळवा अघरा छे। श्रीमद भागवत में अद्भुत लख्यु छे, सकल भुवन मध्य निर्धनास्ते धन्यः प्रविशति हृदि एषां श्री हरेर भक्ति रेका हरिरपि निज भुवनं सर्वतातो विहाय प्रविशति हृदि एषां भक्ति सुक्तोपनद्ध तारी एक एक पड़े जाए दाखनी तो माला रे जपेले घन स्वामी तारी एक एक पड़े जाए धन्य बनावो भक्ति भाव थी। भगवानी भक्ति थी जीवन धन्य बने छे। योगी ने पण दुर्लभ स्थिति दुर्गपुरवासी बहनों ने मळी छे, कारण के एमना हृदय में भगवानी भक्ति छे। पुरुष विभाग में मुख्य जवाबदारी पीपलाणा गामना प्रभाशंकर नी हती। बहनोंना विभाग में जे सेवा चालती हती एमां मुख्य जवाबदारी गंगामानी हती। पुरुषों ने बहनों एवं तन्मय थईने भगवानी भक्ति करता थका अन्नकोटनी तैयारी करे छे। श्रीमद सत्संगी जीवन की अति मधुर कथा छे। बहनों की भक्ति तो एटली बधी तीव्र बनी छे, भगवानमय बनी गया छे। अमारा हाथनो थाळ ठाकोरजी जमशे, अमारो पापड़ पूज्यपाद गुरुजी लुयानी लीला आपणने संभळावता हता ने। हेतबानो प्रेम, हेतबाना हेतथी भरेल बनावेला रोटलाने जमवा माटे हरिकृष्ण महाराज सामेथी पधार्या। भगवान ने पण प्रेम स्वीकारवानुं मन थाय आवो आपणो प्रेम बने, ए साचो प्रेम छे। बहनोनी भक्ति जोई साक्षात भक्ति माता प्रगट थया छे। आवा दिव्य देवी ने जोई दर्शन करी बधा भावविभोर बन्या। आप कोण छो? हुं भक्तिनी महाराणी साक्षात भक्ति देवी छू। तमारी भक्तिथी प्रसन्न थई छू, वरदान आपवा माटे आवी छू। बहनो बधा राजी थया। अरे आप भक्ति माता छो, भक्तिना देवी छो। हाथ जोड़ीने गदगद कंठे बधा बहनों कहेवा लाग्या, आजे आ समये अमारा हृदय में जीवी भक्ति छे, आवीने आवी अमारा अंतर में कायम माटे भक्ति रहे, अमने अमारो आत्मा सतत परमात्मानी साथे जोड़ायेलो रहे, आवी जारे प्रार्थना करी आवु वरदान आपो। त्यारे भक्ति देवीए कह्युं, हुं तो पतिव्रता नारी छुं, मारा पतिनुं नाम धर्म छे, तमे जो धर्मने राखशो तो धर्मनी साथे हुं पण रहीश, अने धर्म ने भक्ति बन्ने ज्यां हशे त्यां अमारो पुत्र घनश्याम पण कायमने माटे त्यां प्रगट प्रगट ने प्रगट रहेशे। धर्मे सहित भक्तिनुं निरूपण कर्युं छे। आ बाजु सुव्रत मुनि कहे छे, हे राजन, भगवान श्रीहरिना दर्शनना प्यासी संतोने पण समाचार मळ्या छे। दुर्गपुरमां भगवान श्रीहरि अन्नकूट उत्सव करे छे, महाराजे निमंत्रण मोकल्युं छे। संतोना हृदयमां एटलो बधो आनंद प्रगट्यो छे, एटलो बधो आनंद, संतो ઉતાવળા ચાલતા થયા છે દુર્ગપુર આવવા માટે। આ બાજુ ભગવાન શ્રીહરિ લીંબ વૃક્ષ નીચે બિરાજમાન છે। મયારામ ભટ્ટી આવીને સમાચાર આપ્યા, મહારાજ મહારાજ સંતો પધાર્યા છે, અને સંતો આવે છે સાંભળતાની સાથે ભગવાન શ્રીહરિ સિંહાસનમાંથી કૂદ્યા છે, ઊભા થયા છે, અને શ્રીજી મહારાજ દોડવા લાગ્યા છે, ભગુજી દોડ્યા છે, અશ્વ લઈને આવ્યા છે, મહારાજ ઘોડો લઈને જાઓ। મહારાજ ઘોડા ઉપર બિરાજમાન થયા, પોતાને પ્રાણ કરતા પણ પ્યારા સંતોને મળવા માટે મહારાજ દોત મૂકીને સામે ગયા છે। હા, અને સામે સંતોને જોઈ સંતો પણ દોડ્યા, મહારાજ પણ દોડ્યા। શ્રીમદ સત્સંગ જીવનમાં લખે છે, સળગતા જંગલના હાથી દૂરથી ગંગાના પ્રવાહને જોઈ અને જેમ દોટ કાઢે, આવી રીતે ભગવાન શ્રીહરિ અને હરિભક્તો સંતોને જોઈને એની સામે દોડવા લાગ્યા। માનસરોવરના હંસો જેવી રીતે માનસરોવરથી નજીક આવીને ઉતાવળા થાય માનસરોવર ઉપર ઉતરવા માટે, એમાં સંતોને જોઈને ભગવાન શ્રીહરિ દોડવા લાગ્યા। સંતો ત્યાં ને ત્યાં ભગવાન શ્રીહરિને ધૂળમાં દંડવત કરવા લાગ્યા। સંતોને પોતાની છાતી સાથે લગાવ્યા છે, સંતોને મહારાજને આ રીતે ભેટતા જોઈ હરિભક્તો પણ ગદગદ કંઠ થયા છે। સોમાદ્યા હરિપાર્ષદા અથ તદા વાજિભ્ય ઉત્તેર્ય તાન નત્વા
ઘોડા ઉપર બેઠેલા સોમલા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર આ બધા દરબારો ઘોડા ઉપરથી ઉતરી એ પણ જમીનમાં ધૂળમાં દંડવત કરવા લાગ્યા. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે સંતોને દંડવત કેમ કરવા? શ્રીમદ સત્સંગી જીવનની કથા કહે છે, શ્રીજી મહારાજના સમયથી સાધુને ભગવાનની જેમ દંડવત થતા આવ્યા છે ત્યારથી દંડવત થતા આવ્યા છે. દરબારોએ દંડવત કર્યા છે, અદ્ભુત લીલા છે. મહારાજ પોતાના પ્રાણ કરતા પ્યારા સંતોને ભેટ્યા છે, સંતોને લઈને આવ્યા છે, પોતાના હાથે પીરસીને સંતોને ખૂબ જમાડ્યા છે, હરિભક્તોને ખૂબ જમાડ્યા છે, પછી પોતાને ઉતારી આવી મહારાજ જેમાં છે. સત્સંગી જીવનની આ કથા હું કહું છું, બેસ્ટ મેનેજમેન્ટની કથા છે. જે ઘરમાં, જે પરિવારમાં, જે દેશમાં, જે સમાજમાં, જે રાષ્ટ્રમાં સારું સ્મૂથ આયોજન કરવું હોય તો આ બધી વાતો ધ્યાનમાં લેવા જેવી છે. શ્રીજી મહારાજે સંતોને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા અને પછી ઉતારે આવી પોતાના હાથે રસોઈ બનાવી અને છેલ્લે મહારાજ જેમાં. અબ્દુલ કલામનું બહુ સુંદર પ્રવચન છે લીડરશીપ વિશે, અંગ્રેજીનું ફેમસમાં ફેમસ કલામ સાહેબનું આ પ્રવચન. લીડરશીપ કોને મળે? સત્સંગી જીવનની આ તૃતીય પ્રકરણની કથામાં કેટલી વાર આવ્યું, હરિભક્તોને જમાડ્યા, સંતોને જમાડ્યા અને અંતે ભગવાન શ્રી જમવા પધાર્યા. આવી રીતે મહારાજ સંતોને પોતા કરતા પણ વધારે, પોતાના પ્રાણથી પણ વધારે પ્યારા રાખતા, સંતોને ચાહતા. હરિભક્તો, સંતો જમી બધા બેઠા છે, મહારાજ પધાર્યા છે. મહારાજ હરિભક્તોને પૂછે છે, આપ ક્યાંથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? સમાચાર એક એકના લે છે. મહારાજને ખબર પડી કોઈ હરિભક્તોને 5 મહિના આવતા થયા, કોઈને 4 મહિના થયા, કોઈને 3 મહિના થયા, કોઈને 2 મહિના થયા, કોઈને 15 દિવસ થયા. આ સાંભળીને ભગવાન શ્રી ગદગદિત થયા, ઊભા થઈને હરિભક્તોને બિરદાવા લાગ્યા અને કહેવા લાગ્યા, ભક્તો તમે અમારે માટે આટલે આટલે દૂરથી આટલો મોટો દાખલો કરીને આવ્યા છો. મહારાજ હરિભક્તોને ખૂબ બિરદાવ્યા છે, ખૂબ બિરદાવ્યા છે. વાલા ભક્તો, ભગવાનનો ભક્ત આ છે જેની વાણીમાંથી સદાને માટે, બીજાના સદગુણ માટે સારા શબ્દો જ નીકળતા હોય, આ જ ભગવાનના ભક્તનું, સંતનું લક્ષણ છે. તમે આ ઉત્સવમાં જોઈ રહ્યા છો, ચારે બાજુ આટલો મોટો ઉત્સવ ચાલે છે 7 દિવસનો. આના પહેલા 7 મહિનાની તૈયારી હતી અને એ તૈયારીમાં પૂજ્ય સુખસ્વામીએ કેટલો દાખલો કર્યો છે, આપણે તાળીઓથી વધાવીએ. દિવાલોને રંગ રોગાન થાય, શિખરો ઉપર પૂજન અને ધજા ચડે, પણ યાદ રાખજો, દિવાલ શિખર આ બધું ઊભું રહે છે ને પાયા ઉપર. ઘણીવાર પાયાનું કામ કરનારા સંતોને આપણે બિરદાવવાનું ભૂલી જઈએ, તાળીઓથી વધાવીએ. અમારા વિવેક સ્વામી કેટલા દિવસથી, અમે અમેરિકા હતા, 2 વાગે રાત્રે ક્યારેક ફોન કરીએ કે કામ હોય, વિવેક સ્વામી 2 વાગે જાગતા હોય, 3 વાગે રાત્રે જાગતા હોય, શું કરો છો? ગ્રાઉન્ડ તૈયાર કરીએ છીએ. સ્વામી નવરાત્રિમાં વરસાદ એટલો બધો પડ્યો, ગ્રાઉન્ડમાં કંઈ જગ્યા દેખાતી નથી. સ્વામી લાગતું નથી ઉત્સવ તૈયાર થાય કે નહીં થાય, ગ્રાઉન્ડ તૈયાર થશે કે નહીં થાય. એમણે ફોટા વિડીયો મોકલા, અમને પણ લાગતું નહોતું, પણ આ જે કંઈ દેખાય છે ને, આની પાછળ મહારાજની કૃપા, ગુરુજીની પ્રેરણા અને આ સંતોનો પુરુષાર્થ છે. હા, પુરુષાર્થ. આવી તાળી ન હોય એવી તાળીઓથી બિરદાવ્યા સંતો, બધા સંતો. અમે તો અમેરિકા હતા, અમે કંઈ મહેનત કરી નથી. શ્યામ સ્વામી છે, અક્ષય સ્વામી છે, પૂજ્ય દર્શન સ્વામી છે, પ્રીતમ સ્વામી છે, સંતો પાર્ષદો છે, નાના સંતો પાર્ષદો એવા છે. એક બે તો કાલે મને કહેતા હતા, સ્વામી અમે તો એકેય દિવસ સ્ટેજ ઉપર આવ્યા જ નથી. બોલો, ગઈકાલે એક પણ દિવસ હજી સ્ટેજ ઉપર નહોતા આવ્યા, એટલી સેવા એ સંતો પાર્ષદો કરે છે ને ત્યારે આવા સમયાઓ ચાલે છે. હરિભક્તોની સેવા, યુવાનોની સેવા, તન તોડ અને મન મોડ સેવાને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ, જોરદાર. મહારાજે બધા સંતોને બિરદાવ્યા છે, હરિભક્તોને ખૂબ બિરદાવ્યા છે. જીવબા લાડુબાઈએ બહેનોમાં જે બહેનો જ્યાંથી આવ્યા હતા સમાચાર પૂછી બહેનોને બિરદાવ્યા છે. મહારાજની રીત દરેક જગ્યાએ ધર્મ આવી જાય, બહેનોને બહેનો બિરદાવે, હરિભક્તોને હરિભક્તો બિરદાવે, સંતો બિરદાવે. પછી મહારાજ આવી રીતે બિરદાવી ઉતારે પધાર્યા છે, પણ મહારાજ ઉતારે આવીને પાછા નીકળ્યા છે, હરિભક્તોને ઉતારા બરાબર મળ્યા છે કે નહીં? એક એક હરિભક્તોના ઉતારે ગયા છે, ખબર અંતર પૂછી છે, સાંભળજો. હરિભક્તોને કહેવા લાગ્યા, અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ કરશો નહીં, એને તમારી સાથે રાખશો નહીં, એનો આવવા દેશો નહીં, મોંઘી વસ્તુ તમારી સાથે રાખશો નહીં. આવી રીતે બધાને ભલામણ કરી અડધી રાત્રે ભગવાન શ્રીહરિ સુવા માટે પધાર્યા. આવા ભગવાન શ્રીહરિના પુરુષાર્થને આપણે તાળીઓથી વધાવીએ. પૂજ્યપાદ ગુરુજી બિરાજમાન છે ને,
આ એવા દયાળુ સંત છે. બે દિવસથી આપણે વાત સાંભળીએ છીએ, કોઈ કહેતા હતા કે 10 દિવસ ગુરુજીએ ઘનશ્યામ મહારાજ બનાવવા માટે સતત પુરુષાર્થ કર્યો. વાલા ભક્તો, 10 દિવસ નહીં, 23 દિવસ ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઉપર સતત ગુરુજી બેઠા છે, સતત. હા, મારા સંતોને મારા ભક્તોને એવી મૂર્તિ આપવી છે, એનું મન ચોટી જાય, સહજમાં એને ભગવાનમાં પ્રેમ થઈ જાય, આવું સ્વરૂપ મારે આપવું છે. આ મહાપુરુષના દાખલાને આપણે તાળીઓથી વધાવીએ. આ મૂર્તિ બનાવવાનો દાખલો કોણ કરે? કહેવાતું હતું ગુરુજીને 1 વર્ષથી ધારણા પારણા ચાલે છે. વાલા ભક્તો, 1 વર્ષ નહીં, 1 વર્ષ કરતાં પણ વધારે સમય થયો છે પૂજ્યપાદ ગુરુજીને ધારણા પારણા ચાલે છે. આપણા નિષ્કામ સ્વામી, રસિક સ્વામી, આ સંતોને પણ 1 વર્ષ કરતાં પણ વધારે ટાઈમ થયો છે ધારણા પારણા કરે છે. તમે તાળીઓથી વધાવો. આ તપ કોણ કરે આજે? આ મોટા પેટવાળા જેટલા છે ને, 1-1 મહિનો કરાવવા જોઈએ ધારણા પારણા. હા, એવા સરસ મજાના સોફા ઉપર બેહીન પેટ થઈ ગયા, ડિશ ડાઇનિંગ ટેબલની જરૂર ના પડે. વાલા ભક્તો, આ સત્સંગમાં જે કંઈ સારું દેખાય છે ને, એનું કારણ મહારાજ અને મોટા પુરુષની કૃપા છે, ખૂબ બિરદાવ્યા છે. બીજે દિવસે મહારાજ સૂતા છે, બીજે દિવસે મહારાજ સભામાં આવ્યા છે. દિવાળીનો દિવસ છે, દીવડાઓ પ્રગટાવ્યા છે, સરસ મજાની દીપમાળા પૂરી છે, અને સંતો ભક્તોની દિવાળીના દિવસે સરસ સભા થઈ છે. સાંભળજો, સભામાં બેઠા તા હરિભક્તો કેવી રીતે, સત્સંગી જીવન 3 પ્રકરણ 10 અધ્યાય બેઠક વ્યવસ્થા કેવી હોય એનું વર્ણન આખા અધ્યાયમાં છે. આખા અધ્યાયમાં બેઠક વ્યવસ્થા કેવી હોય, કાયદો ને વ્યવસ્થા જ્યાં નથી ત્યાં ક્યારેય સુખ અને શાંતિ ન મળે. એક માણસને અઢળક સંપત્તિ મળે છે, આયોજન મેનેજમેન્ટનો અભાવ છે, દુઃખી જ રહેવાનો. એક માણસને થોડું જ મળે છે, આયોજન મેનેજમેન્ટ એની પાસે સારું છે, એ સદા સુખી રહેવાનો આપણા દેશમાં ખૂટે છે. આયોજન આપણા દેશમાં ખૂટે છે. સંકલન, સંસ્કૃતના વિદ્વાનો કહે છે, કર્તાર સુલભા તત્ર યોજકસ તત્ર દુર્લભ. આ આયોજનની જે વાત ખૂટે છે ને, એ આપણે શીખવા જેવી છે. વિદેશી પ્રજા પાસે બહુ વ્યવસ્થા સારી છે. આજે બેસતા વર્ષનો પ્રથમ દિવસ હતો અને હું અમે નીચે સંતો અર્ચા કરવા આવ્યા. કેટલી ભીડ તૂટી પડ્યા, જાણે બધાને જ પહેલાં અર્ચા કરવી છે. પેલા સ્વયંસેવક કહેતા હતા, એના પર કેવા ખીજાવા લાગ્યા. શું આ વ્યવસ્થા, શું આ ભક્તિ, શું આ આપણી સમજણ છે? આજે નવા વર્ષના દિવસે સંકલ્પ કરીએ, આ ગેરસમજણ આપણે કાઢવી પડશે, તો જ મહારાજને રાજી કરીશું, તો જ આપણે સુખ શાંતિ મેળવી શકીશું. આંખના ઈશારે કામ થયું. પુરુષો પુરુષોમાં બેઠા, વૃદ્ધો વૃદ્ધોમાં બેઠા, પંડિતો પંડિતોમાં બેઠા, સંતો સંતોની સભામાં બેઠા. જુઓ, આખું વર્ણન છે. સંગીતકારો હતા, બધા સંગીતકારો જોડે બેઠા. નકર ઘણી વાર તબલાવાળા આમ બેઠા હોય, ગાવાવાળા આમ બેઠા હોય, બે ભેગા જ ના થાય, ત્યાં તો કીર્તન પૂરું થઈ જાય. વ્યવસ્થા બહુ સમજવા જેવી વસ્તુ છે. ઓછી શક્તિ, ઓછો સમય, ઓછા શબ્દો, વધારે કામ, વધારે પરિણામ મેળવી શકાય, એનું જ નામ આયોજન. એક માણસ જેવું આયોજન એવું કામ કરી શકે, 2 માણસનું 1000 માણસનું, અને આયોજનનો અભાવ હોય તો 1000 ભેગા થાય તો પણ એકનું કામ ન થાય. ગુણાતાનંદ સ્વામીની વાત, એક રૂચિના 2 મળે તો 2 લાખ બરોબર છે. આ કેટલી સરસ જીવનમાં સમજવાની વાતો છે. મહારાજના ઈશારાથી આખી સભા ગોઠવાની છે. સભા જોઈને મહારાજ રાજી થયા છે. દિવાળીનો દિવસ છે, ખૂબ સુંદર મહારાજની પૂજા કરી છે. દાદા ખાચરે જીવબા લાડુબા સુવર્ણના આભૂષણ લઈને આવ્યા છે, મહારાજને સુવર્ણના આભૂષણો અર્પણ કર્યા છે. મહારાજે હરિભક્તોને પૂછ્યું છે કે ભક્તો, તમે દેશ દેશાંતરથી આવ્યા છો, તમારા ગામમાં તમારા પ્રદેશમાં અમારા વિશે અમારા સંતો વિશે શું વાતો થાય છે? ત્યારે હરિભક્તો કહે છે, એમ વાતો થાય છે, ધન્યો નારાયણ મુનિ સાંપ્રતમ ધરણી તલે ભક્તિ જ્ઞાન વિરાગ ગાઢ્યમ સદ્ધર્મમ પાતિયોખિલમ. ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે, આ કળિયુગમાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું જેણે પોષણ કર્યું છે એના સાધુને ધન્ય છે. ધન્યાશ્ચ સાધવસ્તસ્ય એ ધર્માન ગુરુ દીક્ષિતાન. એના સંતોને ધન્ય છે, પોતાના સદગુરુના
આત્યાદિષ્ટ તમામ ધર્મોનું પાલન કરે છે, કળિયુગમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે, એના ગ્રહસ્થ ભક્તોને પણ ધન્ય છે જે ગ્રહસ્થ ક્યારેય પરનારી ઉપર કુદૃષ્ટિથી જોતા નથી, દારૂ માંસ વગેરે અભક્ષ્ય વસ્તુથી દૂર રહે છે, એના સ્ત્રી ભક્તોને પણ ધન્ય છે. પ્રભુ ચારે બાજુ આવી રીતે વાત થાય છે. આવી રીતે હરિભક્તોએ વાત કરી. કેટલા ગામના હરિભક્તો હતા? આખું પ્રકરણ છે મધ્યપ્રદેશના, સાંભળજો, મધ્યપ્રદેશના મથુરાના, સાલ્વના, નિમાડના, ઉજ્જૈનના, કુરુદેશના, પાંચાલના, ઉત્તર પાંચાલના, ભદ્રના, કામિલના, ગૌરગ્રીવના, હસ્તિનાપુરના, કલકત્તાના, ધર્મારણ્યના, અસ્વસ્થ દેશના, અયોધ્યાના, ગુજરાતના, મગધ દેશના, કરબટના, સુલના, ગોડના, મિથિલાના, મલયાચલ પ્રદેશના, બંગાળના, કિસ્કિંધાના, સુરતના, નાસિકના, ભરૂચના, ચિત્રકૂટના, કર્ણાટકના, કેરળના, દંડાકરણ્ય, બાબરિયાવાડના, સૌરાષ્ટ્રના, સોરઠના, આભીરના, કચ્છ પ્રદેશના, આટલા પ્રદેશથી, આ તો થોડા મેં નામ કીધા ખાલી જ, હા, તાળીઓથી તો વધાવો. ઘણીવાર આજે કહેવાતું હોય છે કે સત્સંગ બહુ ફાયલો છે, બહુ ફૂલો છે, આપણે ખાલી ગૌરવ કરવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ને ત્યારે પણ સત્સંગ એવો ખીલ્યો હતો, એવો ખીલ્યો હતો. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અને ભગવાન જેવા એકાંતિક સત્પુરુષો આવે છે ત્યારે મુમુક્ષુ આખી દુનિયામાંથી ખેંચાઈને આવી જતા હોય છે, આખી દુનિયામાંથી. અદ્ભુત દીપોત્સવના દિવસે ભગવાન શ્રીહરિ આ રીતે સભામાં હરિભક્તોને ખબર અંતર પૂછ્યા છે, સત્સંગની વાત કરી છે. બીજો દિવસ અન્નકૂટનો દિવસ છે, નવા વર્ષનો દિવસ છે. વાસુદેવ નારાયણના ઓરડામાં આવી અન્નકૂટ પૂર્યો છે, અતિ દિવ્ય અન્નકૂટ પૂરાયો છે. વાલા ભક્તો, એકવાર આપણે મહારાજને ખૂબ તાળીઓથી વધાવી લઈએ, અન્નકૂટ જમતા મહારાજને. દીનાનાથ ભટ્ટે આવી કરુણાષ્ટક દ્વારા ભગવાનનું પૂજન કર્યું છે, મહાતેજઃ પુંજઃ સ્ફુરદમલ. અને ત્યારબાદ ભગવાન શ્રીહરિએ ગોવર્ધનથી જે અન્નકૂટ બન્યો છે એની પૂજા કરી છે. ગોવર્ધનની પૂજા પહેલાં થઈ છે, ત્યારબાદ ભગવાન શ્રીહરિએ વાત કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ આવી રીતે અન્નકૂટ લીલા કરી છે અને અન્નકૂટની ગોઠવણી મહારાજે નિહાળી છે. 108 જેટલી વાનગીઓ બનાવીને મૂકવામાં આવી હતી, 108 વાનગીઓ. આજે આપણે કરીએ 1008, પણ ત્યારે આટલી બનાવી એ ઘણું કપરું કામ હતું. ભગવાન શ્રીહરિએ આરતી કરી છે. લલિતાબેનનો પ્રેમ એટલો બધો છે એની પ્રાર્થનાથી મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થયા છે અને પ્રગટ રૂપે આવીને અન્નકૂટને જેમાં છે અને આ દર્શન તમામ સંતો ભક્તો બહેનો બધાને દર્શન થયા છે. મહારાજ પ્રગટ થઈને થાળ જેમાં છે અને વાલા ભક્તો આજે પણ ભાગ્યશાળી, મહારાજ તો આજે પણ પ્રગટ છે અને આજે પણ આપણો થાળ જમે જ છે. રાત્રે સભા થઈ છે, નૂતન વર્ષની પ્રથમ સભા. સત્સંગી જીવનની આ અતિ દિવ્ય કથા છે. પૂજ્ય ગુરુજીએ ઘણા વર્ષો પહેલા ઘણી વાર આ પ્રસંગની કથા કરી છે. સત્સંગ દીપ શ્રીહરિ બોલે છે. આ દિવાળીના દિવસો છે, નવા વર્ષના દિવસો છે. ઘરે ઘરે, ગામ ગામ દીવડાઓ પ્રગટાવવામાં આવે છે, પણ આજે અમારે સત્સંગનો દીવો, સત્સંગનો દીપક પ્રગટાવવો છે. હે ભક્તો, આપણે સત્સંગી કહેવાઈએ છીએ. સત્સંગી કોણ? જે સત્સંગ કરે તે. પરંતુ ભક્તો, સત્સંગ એટલે શું? બહુ ઓછાને ખબર છે સત્સંગ શું. સત્સંગ કરે તે સત્સંગી અને સત્સંગીનું જીવન કેવું હોય એ કથા આપણે સાંભળીએ છીએ, પણ સત્સંગ શું એ આપણને ખબર નથી. સત્શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતઃ પ્રોક્તસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રયમ. સત શબ્દ એટલે પરબ્રહ્મ, સાધુ, ધર્મ અને શાસ્ત્ર. આ ચારને સત કહેવાય, ચારનો સંગ કરીને સત્સંગ કહેવાય. ભગવાનનો સંગ કેવી રીતે કરવો? સત શબ્દથી પરમાત્માને કહ્યા તેનો સંગ ત્યારે કર્યો કહેવાય જ્યારે 9 પ્રકારની ભક્તિ કરે. સત શબ્દથી સંતોને પણ કહેવાય, સંતનો સંગ ત્યારે કર્યો કહેવાય અન્ન વસ્ત્રે કરીને તેની સેવા કરે અને એ સંત જેમ કહે તેમ કરે ત્યારે. સત શબ્દથી ધર્મ પણ કહેવાયો છે, ધર્મનો સંગ ક્યારે કર્યો કહેવાય? મહા આપત્તિ આવે તો પણ ધર્મને છોડે નહીં ત્યારે ધર્મનો સંગ કર્યો કહેવાય. સત એટલે શાસ્ત્ર પણ કહેવાય, શાસ્ત્રનો સંગ ક્યારે કર્યો કહેવાય? શાસ્ત્રનું શ્રવણ કરવામાં અતિ રુચિ પ્રગટે અને શાસ્ત્રનું શ્રવણ કરી ભક્તિની વૃદ્ધિ થાય તો સમજવું કે એને સંગ કર્યો કહેવાય. ભગવાન શ્રીહરિ કહે છે, સાધુના સંગ વિના આ વાત સમજાવી અઘરી છે. મેં આગળ પણ કહ્યું હતું, ગમે તે વાત આવે
અંતે બધી વાતનું મૂળ છે સાધુનો સમાગમ, સાધુનો સમાગમ હે. બસ આપણે પણ આટલું જ જીવનમાં શીખીએ. હા, નારાયણ સુખકારે ભજી લેને, નારાયણ સુખકારે ભજી લેને. ભગવાન શ્રી હરિ નૂતન વર્ષની સભામાં દુર્ગપુરવાસી ભક્તો, અનેક દેશ દેશાંતરમાંથી આવેલા સંતો ભક્તો છે ને વાત કરે છે. માટીના દીવડાઓ ઘણા પ્રગટાવે છે, પણ આજે અમારે સત્સંગનો દીપ પ્રગટાવવો છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચાર જેના જીવનમાં બી એકાંતિક છે. ભગવાનનો, સાધુનો, ધર્મનો અને શાસ્ત્રનો સંગ કરે એકાંતિક છે, શ્રીજી મહારાજના શબ્દો છે. પણ આ વાત કોને સમજાય? સાધુનો સંગ કરે તેને. સાધુ જનની માન શિખામણ, સાધુ જનની માન શિખામણ, વિષય વિકાર વિસારે, વિષય વિકાર વિસારે ભજે લેને નારાયણ સુખકારે, ભજે લેને નારાયણ સુખકારે. આપણા સંતોએ કેવું કીર્તનોમાં લખ્યું છે, સાધુની વાત માનતા શીખી જાઓ. ગુણાત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી સત્સંગ એટલે શું? સ્વામી કે સાધુની આગળ હાથ જોડવા એનું નામ સત્સંગ, તાળીઓથી વધાવવા આટલું જ કરવાનું છે. સ્વામી કહે ને એટલે હારું, એટલું બોલતા શીખી જાઓ. હા ગુરુજી, હા સ્વામીજી. હે, મિલે પુનિતા ત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુતદાજ, મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાયે, લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ મિલે કુંઠ હી જાયે, સુંદર ઓર મિલે સબ હી એક સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ. સાધુનો સમાગમ દુર્લભ છે. આપણે ભાગ્યશાળી, દુર્લભમાં દુર્લભ સાધુનો સંગ આપણને દરરોજ માટે મળ્યો છે, દરરોજ માટે. સાધુ જનની માન શિખામણ, સાધુ જનની માન શિખામણ, સાધુ જનની માન શિખામણ, સાધુ જનની માન શિખામણ, વિષય વિકાર વિસારે ભજે લેને નારાયણ સુખકારે, ભજે લેને નારાયણ. માતા પિતા સુત બાંધવ મેળી નહીં તારા સુત નારી રે, માતા પિતા સુત બાંધવ મેળી નહીં તારા સુત નારી રે. આપણે કોનું માનીએ છીએ? મા બાપનું, કા પત્નીનું, કા પુત્રનું? પરિણામ શું આવે જુઓ. માતા પિતા સુત બાંધવ મેળી નહીં તારા સુત નારી રે, માતા પિતા સુત બાંધવ મેળી નહીં તારા સુત નારી રે. જમને દ્વારે એકલા જાઓ, દ્વારે એકલા જાઓ, જમને દ્વારે એકલા જાઓ, જમને દ્વારે એકલા જાઓ, કર જે કરમ વિચારે ભજે લેને નારાયણ સુખકારે, ભજે લેને નારાયણ સુખકારે. તાળી પાડીને ચાલુ રાખો. નારાયણ સુખકારે જીણાભાઈએ ચાર પ્રશ્ન પૂછ્યા છે. ધર્મ, ધર્મની ઉત્પત્તિ કહી છે. બે પ્રકારના સાધુની વાત કરી છે. સ્પર્શા સ્પર્શ વિવેક નિષ્કામી વર્તમાન સિદ્ધ કરવા માટે ભગવાન શ્રી હરિએ કહ્યો છે. ધર્મની રક્ષાની વાત કરી છે.
આવી રીતે ભગવાન શ્રી સુકાનંદ સ્વામીના પ્રશ્નથી ધર્મની સિદ્ધિની વાત કરી છે. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં નિષ્કામ શુદ્ધિનું વર્ણન કર્યું છે. ત્યાગી સંતોએ રોજ શું કરવું એના માટે આહ્નિક વિધિ ગોપાળાનંદ સ્વામીને નિમિત્ત કરીને કહ્યો છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં સ્વરૂપાદ્વૈતનું વર્ણન કર્યું છે. અષ્ટાક્ષર મંત્રનો જપ ભગવાન શ્રીહરિનું પ્રતિપાદન કર્યું છે. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એ વ્રત વિધિ વિસ્તારથી ભગવાન શ્રીહરિએ કહ્યો છે. પૂંજાભાઈ વગેરે ભક્તોના પ્રશ્નના જવાબમાં શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી એ વિવેક બતાવ્યો છે. વિદુર નીતિનો ઉપદેશ આપ્યો છે. જીવબા વગેરેના પ્રેમથી શ્રીહરિએ પોતાને અતિ પ્રસન્ન કરનારો ભક્તિ નામનો સર્વશ્રેષ્ઠ સદગુણ એની વાત કરી છે. વડતાલમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. મહારાજે ઉત્સવ કર્યો છે, અતિ દિવ્ય મહારાજે પુષ્પ દોલોત્સવ કર્યો છે અને પોતાની મૂર્તિનું અપાર સુખ આપ્યું છે. પૂજ્યપાદ ગુરુજી હમણાં નાવલીમાં રંગોત્સવ કર્યો હતો ને, એ રંગોત્સવ આપણને વડતાલના ઉત્સવની ઝાંખી કરાવે. આવો દિવ્ય મહારાજે ઉત્સવ કર્યો છે. આવી રીતે મહારાજ પોતાના ભક્તોને દેશ દેશાંતરમાં જઈને અનંત પ્રકારનું સુખ આપે છે. ગમે ત્યાં જાય અને અંતે પાછા પ્રભુ દુર્ગપુરમાં આવે છે. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 64 એમ કહેવાય છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રવાસી ગમે ત્યાં જાય ઘરે આવે ત્યારે શાંતિ થાય, એમ ભગવાન શ્રીહરિ પણ ગમે ત્યાં જાય દુર્ગપુરવાસીને મળે ને ત્યારે જ ભગવાન શ્રીહરિને એમ થયું ઘરે આવ્યો છું. આવી રીતે ગઢપુરવાસીએ પ્રભુના હૃદયને જીત્યું છે. તૃતીય પ્રકરણની કથા પૂરી થાય છે. આવો ભક્તો 2 મિનિટ કે લી હરિનામ સંકીર્તન કરેંગે. સ્વામી નારાયણ 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 બડે પ્રેમ કે સાથ તાલી બજા કે વાહ. ઘણા બધા યુવાનો ફરમાઈશ કરતા હતા કે સ્વામી આ કીર્તન ગાજો આ કીર્તન ગાજો, પણ બધાની ફરમાઈશ પૂરી નથી થઈ શકી. પણ એક ફરમાઈશ આવી હતી, સ્વામી ભાંગડા કરાવજો. સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ